સિદ્ધાણમ નમો આયર્યાણમ નમો ઉવજ્જાયાણમ નમો લોયે સભ્ય સાહુણમ એસો પંચનમુકારો સભ્ય પાવપણાસણો મંગલાણમ ચ સભ્યસીમ પરમમ હવૈ મંગલમ. અનંત ઉપકારી તીર્થંકર પરમાત્માના શાસનની અંદર મંત્રાધિરાજ જેમ નમસ્કાર મહામંત્ર તે છે અને યંત્રાધિરાજ જેમ શ્રી સિદ્ધચક્ર યંત્ર છે એમ તંત્રાધિરાજ જો કોઈ હોય તો ભગવાનની અષ્ટપ્રકારી પૂજા છે. મોહરાજાની સામે લડવા માટે આપણી પાસે જો કોઈ કૂંચી હોય માસ્ટર કી હોય તો એ અંકિતભાઈ મારો અવાજ બરાબર સંભળાય છે ને ફાલ્ગુનીબેન? હાજી હાજી. એટલી અદભુત આ પ્રોસેસ આપણા માટે શ્રાવકો માટે મૂકેલી છે કે એક વ્યક્તિ પોતાના જીવનના સર્વ પ્રકારના અપમંગળોને દૂર કરવા માટે, જેમ હમણાં બેને બહુ સરસ મજાની સ્તુતિ ગાઈ, આ જ વાત વસ્તુપાળ તેજપાળે પોતાના એક સ્તવનમાં એક 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 પ્રાર્થનામાં રજૂ કરેલી છે. એમ લખ્યું છે કે સ્વર્ગની સુંદર અપ્સરાઓની, એક શ્લોકમાં બહુ સરસ વાત લખી છે, હે ભગવાન, સ્વર્ગની સુંદર અપ્સરાઓની મને સ્પૃહા નથી, નારકીનું આરક્ષણ મારું દૂર થઈ જાય એવું ભગવાન હું ઈચ્છતો નથી, એમ કે છે. ભગવાન મને દેવલોકની પણ કઈ જરા પણ આકાંક્ષા નથી, કે મારા અન્ય ગતિના ભવભ્રમણની હું ચિંતા નથી કરતો, મને માત્ર ભવો ભવ પ્રભુ તારું સરનું જોઈએ છે. કેટલી ગૂઢ રહસ્યમય આ એમની પ્રાર્થના છે. વસ્તુપાળ તેજવાળ એકવાર શત્રુંજય દરબાર ગિરિરાજથી નીચે ઉતરી રહ્યા હતા અને એ સમયે લગભગ 2/3 ગિરિરાજ ઉતરવાનો બાકી હતો. એ વખતે ત્યાં પદ્માવતીની ટૂંક પાસે એક પૂજારી બપોરે 3-4 વાગે એક ફૂલવાળો દોડતો જતો, તેને રોક્યો અને પૂછ્યું કે કેમ અત્યારે? તો કે મારે ઘરે મહેમાન આવી ગયેલા પણ ભગવાનની પુષ્પ પૂજા વગર. પણ કે હવે કોણ તને ત્યાં મળશે? અરે કોઈ નહીં મળે તો હું ચડાવીશ ફૂલ. કેવી એની ભાવના છે તમે વિચાર કરજો, કે કોઈ નહીં મળે તો હું ચડાવીશ. વસ્તુપાળે કે તું ચિંતા નહીં કર, એમની સાથે 25-50 જણા હતા, બધા પુષ્પો એના લઈ લીધા, જે ભાવ કીધો એનાથી સવાયા લીધા અને ગિરિરાજની સન્મુખ મુખ કર્યું એમણે ઉતરતા હતા. અને પછી આખા ગિરિરાજને વધાવે છે, કેમ કે ઉપરના પ્રભુ જેટલા પૂજનીય છે કદાચ એથી પણ વધારે પૂજનીય આ તીર્થ છે. તીર્થંકર કરતા પણ આ તીર્થ એ વધારે પૂજનીય છે એમ કહ્યું છે. અને એ વસ્તુપાળ તેજપાળ પ્રાર્થના કરતા કહે છે કે હે પ્રભુ, મારા એવા સદભાગ્ય નથી, સદનસીબ નથી કે ફરીવાર મને મનુષ્ય જન્મ મળે, પણ કદાચ તું મને પૃથ્વીકાયમાં મોકલે તો હે ભગવાન આ આરસની ખાણમાં મને મુકાવજે, ફરીવાર હું પ્રતિમા બનીને તારી પાસે આવીને ઉભો રહી જઈશ. કે આ સ્તુતિમાં વાત કરી એ જ વાત એમણે કરી છે કે ભગવાન તું મને અપકાયમાં મોકલે તો તું મને ક્ષીરોદધીનો જળ બનાવજે. તો એ ક્ષીરોદધીના જળની અંદર એ કહે છે કે હું પાછો અભિષેક થઈને અભિષેકના જળ તરીકે તારી પાસે આવીને ઉભો રહી જઈશ. આગળ કહે છે કે ભગવાન કદાચ તું મને તેવું કાયમાં મોકલે તો તું મને દીપકનો અગ્નિ બનાવજે, વાયુ કાયમાં મોકલે તો ધૂપને પ્રસરાવવામાં જે વાયુ ઉપયોગમાં આવે છે એ વાયુકાયના જીવને એમાં તું મને મોકલજે. એટલી અદ્ભુત વાત કરી છે કે કદાચ તું મને હે ભગવાન ફૂલના જીવ તરીકે મોકલે વનસ્પતિ કાયમાં તો તું મને ચમેલી, ચંપો, જુઈ, જાય, મોગરો 35 પુષ્પોના નામ કલ્પસૂત્રમાં અને 17 ભેદી પૂજામાં લખ્યા છે. મારી તો ઈચ્છા અને ભાવના છે અંકિતભાઈ કે આ સાંભળનારો દરેક વ્યક્તિ પોતાના બિલ્ડિંગમાં પોતાના સંઘની અંદર ખાલી એક 50-60 હજાર રૂપિયાથી લઈને 1,00,000 રૂપિયા સુધીના ખર્ચમાં 400-500 વૃક્ષો ઉગાડી શકે. આપણા બધાના બિલ્ડિંગમાં ગાર્ડન હોય છે, સોસાયટીવાળાને લગભગ મનાઈ હોતી નથી, લગભગ એ ગાર્ડન કોઈ સંભાળતા હોતા નથી. આપ જો એ ગાર્ડન તમારા હાથમાં લઈ લો બધા જ અને તમે સોસાયટીને લખી આપો, ભાઈ મેન્ટેન તમે કરજો પણ એસ્ટાબ્લિશમેન્ટ એક્સપેન્સીસ અમે લોકો કરીશું, જૈનોને 5-25 જૈનોને ભેગા કરો, બધા 2-5 હજાર રૂપિયા કાઢે તો 1,00,000 રૂપિયા તો ભેગા થઈ જાય આરામથી. આપણે ત્યાં પરમનન્ટ વ્યવસ્થા થાય, રોજ 5,000 પુષ્પો તમે. એટલે વસ્તુપાળ તેજપાળ કહે છે કે હે પ્રભુ, ઘણા લોકોના આ ગયા વખતના અષ્ટપ્રકારી પૂજાના વક્તવ્ય પછી ખૂબ લોકોના રિસ્પોન્સ સારા આવ્યા છે, અદ્ભુત. એક ભાઈનો તો મને મેસેજ આવ્યો કે અતુલભાઈ કેટલા વર્ષોથી મેં પૂજા નહોતી કરેલી પણ આ વક્તવ્ય સાંભળીને બીજે દિવસે
બસ આમ નવકારસી કરીને ઉભો થયો, નક્કી કર્યું હતું કે પૂજા કરવા જવું જ નથી, પણ આગલા દિવસના વક્તવ્યના સંસ્મરણો બધા યાદ આવ્યા અને મેં પૂજા કરવા માટે મેં શરૂઆત કરી. હું ગયો પૂજા કરવા અને મને જે આનંદ આવ્યો છે કે આજે હું પ્રોમિસ કરું છું કે લાઈફમાં કોઈ દિવસ હું પૂજા વગર નહીં રહું. કેટલા કંઈક અનેક લોકોના ખૂબ સારા રિસ્પોન્સ આવે છે. નવીનભાઈ 92 વર્ષની ઉંમરના છે, ડાયમંડ બજાર પાલનપુરની વ્યક્તિ, નવીન ટ્રેડિંગ તરીકે ઓળખાય છે. કેટલા અદ્ભુત શુભ ભાવોથી એમણે પોતાના ભાવો હૃદયમાં વ્યક્ત કર્યા કે મારી જીવનમાં મને આ આવી વાતો સાંભળવા નથી મળી. એ વાત આ ભગવાનના શાસનની અદ્ભુત વાતો છે અને એ એટલા આનંદિત થયા છે. આ એવા અનેક વ્યક્તિઓ હશે કે જે કદાચ રિસ્પોન્સ આપી નહીં શક્યા હોય, પણ એમ જેમને જેમને આ વક્તવ્ય ગયા વખતનું અષ્ટપ્રકારી પૂજાનું હૃદયસ્પર્શી લાગ્યું એવા અનેક વ્યક્તિઓ આ વખતે પોતાના જીવનમાં સંકલ્પ કરીને બેઠા છે કે અમે હંમેશને માટે આ પ્રભુની પૂજા એના વગર અમે એક દિવસ નહીં રહી. મેં તમને કહ્યું હતું ને ચંદ્રશેખર મહાસાહેબ ગુરુદેવની નિશ્રામાં અમે લોકો નાસિકથી ઘોટીના સંઘમાં હતા અને એ વખતે અમે બધા યુવાનો અંદર ઝઘડે એમને અમને બહુ જ એમને ઇન્ટેલિજન્ટલી અમને આ અષ્ટપ્રકારી પૂજા પર ચડાવી કે તમે રોજ 108 નૌકાર ગણો, એક બાધાએ આપી. કેટલા વર્ષો પહેલાંની વાત કરું છું, 78-79ની વાત કરું છું, 42-43 વર્ષ પહેલાંની વાત કરું છું. અને એક અમને સ્વદ્રવ્યથી અષ્ટપ્રકારી પૂજાનો નિયમ અપાવરાવ્યો. મારાથી નિયમ તો લેવાઈ ગયો, પણ પછી હું સાહેબ પાસે ગયેલો. મેં લાસ્ટ ટાઈમ કહ્યું કે સાહેબ મારાથી આ નિયમ પડાશે નહીં, તો એકદમ આમ ડાબો હાથ આમ જોરથી કહ્યું કે તો પછી પૂજાની બાધા કેમ લીધી? બસ આ ગુરુની નિગ્રહ કૃપા છે. એ ગુરુની ગાળને અમે ઘીની નાળ તરીકે સ્વીકારી લીધી અને 43 વર્ષ પછી એક પણ દિવસ પ્રભુની કૃપાથી પ્રાય એક પણ દિવસ એનો ખાડો નથી પડ્યો. હું આપને ખરેખર કહું છું કે મન આ પાંચમારો ઊંડા અવસર પીણી છે. અનંત અનંત ભવના કર્મ ક્લિષ્ટ ભેગા થયા હોય ત્યારે આ ઊંડા અવસર પીણીમાં આપણો જન્મ થાય. અને છતાં હું એમ કહું છું કે આપણા માટે ભલે ગમે તેવો આ કાળ છે, એક સુષ્માથી પણ મને આ દુશ્મો ભલો ભલે ભગવાન વાંધો નથી આ પાંચમારો, કારણ કે તમે મને મળ્યા છો. બસ તકલીફ કેટલી મોટી છે કે જે ને વોટ્સએપ પર આવે છે એની તમે ચિંતા નહીં કરો, એ તકલીફને કહી દો કે મારા પ્રભુ કેટલા મોટા છે. અને એ પ્રભુ જેના જીવનમાં એની સાથે અનુસંધાન કરવાનું આવે સમય, પ્રભુને મળવાનો, તમે કોઈ વ્યક્તિને એની સાથે સતત સતત એના નામ સ્મરણમાં રહો છો તો ડેફિનેટલી આગળ એની પૂજા કરવા માટે તમે એના વગર રહી નથી શકતા. નામ નિક્ષેપો એવો છે કે નામ નિક્ષેપો તમને સ્થાપના નિક્ષેપા તરફ લઈ જાય, સ્થાપના નિક્ષેપાની પૂજા તમને દ્રવ્ય નિક્ષેપા તરફ લઈ જાય છે. અને દ્રવ્ય નિક્ષેપો સાક્ષાત પ્રભુને ભેટાવ્યા વગર, હું કહું છું કદાચ એવું પણ બને અંકિતભાઈ સર કે સિમંદર સ્વામી પાસે તમે અમારા લીડર તરીકે આગળ હોય અને પાછળ 3,900 લોકો તમારા જે મેમ્બર્સ અત્યારના છે એ બધા ભેગા થઈને ઊભા હોય અને ભગવાનને વિનંતી કરીએ કે અમે આ બધો સ્વાધ્યાય કર્યો એના પુણ્ય પરિપાક રૂપે આજે મહાવીર ક્ષેત્રમાં આપની પાસે પધાર્યા છીએ. નામ નિક્ષેપો સરળ છે, સહજ છે, સુલભ છે. નામ લિયંતા આવી મિલે મન ભીતર ભગવાન, એમ લખ્યું છે પદ્મપ્રભા ભગવાનના સ્તવનની અંદર. એટલે કહું કે સંપત્તિ એ સંપત્તિ નથી, પણ ભગવાનના નામનું સ્મરણ એ જ સાચી સંપત્તિ છે. અને વિપત્તિ એ વિપત્તિ નથી, ભગવાનના નામનું વિસ્મરણ એ સૌથી મોટામાં મોટી વિપત્તિ છે. કેન્સર થયું, કિડની ફેલ થઈ, કોરોના થયા એ વિપત્તિઓ નથી, પ્રભુના નામનું વિસ્મરણ, એની વિસ્મૃતિ થઈ એ જ સૌથી મોટામાં મોટી વિપત્તિ છે. અને પ્રભુના નામની આપણે નામ નિક્ષેપાની વાત કરી હતી એક વખત વર્ધમાન શક્રસ્તવની અંદર કે ભગવાનનું નામ એવું વાલું લાગે, એવું પ્યારું લાગે, પ્રભુ 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 થયા કરે બસ. કેમ કે મંત્ર, નામ એ મંત્ર સ્વરૂપ બની જાય છે. વાંકીની અંદર અમને આ ભક્તિ યોગાચાર્ય કલાપનુસરજી મહારાજાએ આખી સભાને એક શ્લોક કંઠસ્થ કરાવેલો. શ્લોક તો બોલવાનો હોય, કંઈ કંઠસ્થ સાંભળવાનો હોય, આપણે ગોખવાનું થોડી હોય વ્યાખ્યાનમાં. પણ એમને કીધું નહીં, આખી સભાને કીધું કે તમે આ શ્લોક કંઠસ્થ કરો. શું એમને એ શ્લોક પ્રત્યે એમને કેવો એનો અંદરનો રહસ્ય પકડ્યું હશે અને કેમ અમારે અમારું પણ એવું ત્યારે સદભાગ્ય કે એમને આવો વિચાર આવ્યો. એમણે કહ્યું કે આ એક શ્લોક હું બોલું છું, ઘણા વર્ષો પહેલાંની વાત છે, વાંકીમાં 9 દિવસની નૌકાની શિબિર હતી. એમણે કહ્યું મંત્ર મૂર્તિ સમાદાય દેવ દેવઃ સ્વયં જિનઃ સર્વજ્ઞ સર્વગઃ શાંતઃ સો અયમ સાક્ષાત વ્યવસ્થિતઃ. એટલે મંત્ર ને મૂર્તિ એ માત્ર મંત્ર ને મૂર્તિ નથી, પણ સર્વજ્ઞ સર્વ દિશાને જાણકાર શાંત એવા પરમાત્મા સાક્ષાત એમાં આવીને બિરાજમાન થયા હોય છે.
હું આપને સાચી વાત કરું છું કે પ્રભુની સાથે તમે જઈને વાત કરો, પ્રભુની સાથે તમારી આપણી જે કમ્પ્લેન હોય કમ્પ્લેન કરો કે ભગવાન મારો ક્રોધ દૂર નથી થતો, ભગવાન મારો અહંકાર નથી જતો, ભગવાન મારી ખાવાની લશને તું દૂર કરી આપ, તું આટલા આનંદમાં છે અને તારો સેવક તારો ભક્ત એ આ છટકાઈના કૂટાની અંદર મરે છે, આટલા પાપો બાંધે છે, 18 પાપ સાથે જવાબદારી તારી છે, એની સાથે ઝઘડો કરો. હું તમને વિશ્વાસ સાથે કહું છું 6 મહિનાની અંદર એ તમારી વાત પ્રભુ જો ન સાંભળે તો તમારો જોડો અને મારો ગાલ, એટલી હું ગેરંટી આપું છું. નોક ધ ડોર એન્ડ ઇટ શેલ બી ઓપન. આપણે કોઈ દિવસ આપણે એમ માની છીએ કે ભગવાન સાંભળતા નથી, અરે પ્રભુ બધું સાંભળે છે, ખાલી આપણી શ્રદ્ધા અને વિશ્વાસ જોઈએ. વસ્તુપાલ દેશપાલ એટલે કે છે કે ભગવાન તું કદાચ મને કબૂતર બનાવે તો તારા મંદિરની અંદર ગોખલા સ્વરૂપે મૂકજે મને, તું મોર બનાવે તો તારા મંદિરના શિખર પર મારું સ્થાન આપજે ભગવાન, હે ભગવાન તું મને બે ઇન્દ્રિયમાં લઈ જાય તો શંખ બનાવજે, શંખમાં હંમેશા ઉત્તમ આત્માઓ આવે, દક્ષિણાવર્ત વગેરે શંખ હોય એની બહુ જ પ્રાધાન્યતા હોય છે, એની એના અસ્તિત્વ માત્રથી ઘરની પરિસ્થિતિ બદલાઈ જતી હોય છે, કેમ કે વિશિષ્ટ આત્માઓનું બોડી રિમેન્સ છે. એટલે કે છે ભગવાન મારે ગમે તેમ તારી પાસે ઇવન આરતી મંગળ દેવામાં જે શંખ વાગતો હોય એ સ્વરૂપે હું આવીને પાછો તારી પાસે આવી જઈશ, તારાથી મારે જુદા નથી રહેવું. પોપટ અને મેના એમ કે છે કે શત્રુંજય ગિરિરાજના જૈન મંદિરમાં બેઠા હતા, મેનાએ કીધું કે અહીંથી એક સુંદર દ્રશ્ય દેખાય છે, પોપટે કીધું નહીં નહીં તું અહીંયા અહીંથી એક સુંદર દ્રશ્ય દેખાય છે, મેના કે નહીં તમે અહીંયા આવો, પોપટ ઉડીને મેના પાસે ગયો અને સામે આદિશ્વર ભગવાન હતા, ત્રણ લોકના નાથ, મેઘનાદ મંડપ, નંદીવર્ધન પ્રાસાદ અને બંદત્સુ પઠત્સુ વિલસુ સપ્ત શ્વાસો શ્વાસાયા, જે ભગવાને પ્રતિષ્ઠા વખતે 7 શ્વાસોશ્વાસ લીધેલા એવા પ્રભુ સામે બિરાજમાન. એમ કે છે અહીંથી કંઈ ઉડાઉડ કરતા કરતા એ પોપટ મેનાએ એવું પુણ્ય બાંધ્યું, કંઈ ખબર નથી કે આ ભગવાન કહેવાય, ભગવાનનું સ્વરૂપ શું છે કાંઈ સમજણ નથી, પણ બહુ ગમ્યું બસ પ્રભુનું દર્શન. અને એ દર્શન એવું ગમ્યું કે એના કારણે બહુ અલ્પભૂમાં એ બંને હવે મોક્ષમાં જવાના છે. શાસ્ત્રોમાં ઘટના આવે છે શત્રુંજય મહાત્મા ગ્રંથની અંદર કે પશુ અને પંખી, હમણાં એક બકરી હતી શત્રુંજય ગિરિરાજ ઉપર, અમારા ત્યાં પેલો રાજુભાઈ અલબેલા તો મને બતાવ્યું, મને કે જો આ જગ્યા છે ને અહીંયા એક બકરી એમને એના ગોવાળ વગર ભરવાડ વગર એનો કોઈ માલિક હાજર નહોતો, ત્યાં શત્રુંજય ગિરિરાજની પવિત્ર ભૂમિ ઉપર પોતાના આચરણમાંથી દૂધથી ગિરિરાજનો અભિષેક કરી રહી હતી. આવું દ્રશ્ય તમે ક્યાંય જોયું હશે કે પશુ પંખી જે ઈણગીરી આવે ભવત્રીજે તે મોક્ષ, એને પણ ખબર છે કે આ પૂજનીય છે, એ ગિરિરાજનો અભિષેક કરી હતી બકરી, અને આ નજરે નિહાળની ઘટના છે એ આપને કહી રહ્યો છું. પ્રભુની સાથે વાર્તાલાપ માંડો, પ્રભુની સાથે પ્રભુને કહો કે મારે રોજ અષ્ટપ્રકારી પૂજા કરવી છે, જવાબદારી તારી, બધી વાત બધું એને સોંપી દો, એન્ડ હી વિલ ડ્રો યોર આઇટનરી. નેક્સ્ટ ડે તમારે કોની સાથે કેટલી વાત કરવી, શું વાત કરવી, શું પ્રોગ્રામ બનાવવો, એ બધું એ ચિંતા કરશે, આપણે ચિંતા નહીં કરવાની. આપણે જો મેં કહ્યું હતું લાસે આપણે સમર્પિત થઈએ પ્રભુને, આપણે સમર્પણ કરીએ તો એમ કે છે કે ભગવાન એનું સ્વરૂપ આપણને અર્પણ કરી દે છે. સાચું સમર્પણ ભગવાનના સ્વરૂપને પ્રાપ્ત કરાવી આપે છે. ખાલી એની ભાષાને ડિકોડ કરતા આવડવું જોઈએ કે પ્રભુ આપણને શું સંદેશ આપે છે. નિત્ય અષ્ટપ્રકારી પૂજાવાળાને રોજ એક સંદેશ મળે છે. હમણાં એક નાનકડી દીકરી હતી, રોજ અષ્ટપ્રકારી પૂજા કરતી. આચાર્ય ભગવાન પ્રદ્યુમન કુમાર સાહેબે પારસાળા નામના ગ્રંથમાં ગામનું નામ, એ દીકરીનું નામ, એડ્રેસ સાથે બધું લખેલું હશે પ્રાય. એમને અમને વ્યાખ્યાનમાં વાત કરેલી કે એ દીકરી રોજ પૂજા કરે, 19-20 વર્ષની કન્યા એવી દીકરી સરસ પૂજા કરે ભગવાનની, 3 પ્રદક્ષિણા આપે. ભગવાનની પ્રદક્ષિણા ખાલી જૈન મંદિરમાં જતી વખતે નથી કરવાની, પાછા નીકળીએ ને ત્યારે પણ 3 પ્રદક્ષિણા કરવાની છે, પૂજાની ઢાળમાં આવે છે. કારણ કે આનાથી મોટું બીજું કોઈ જીવનમાં સુકન નથી. હવે તમે સંસારમાં જઈ રહ્યા છો તો સુકન કરીને જાઓ. અત્યાર સુધી પહેલી પ્રદક્ષિણા 3 નથી આપતા, હવે બંને આપો અને જુઓ શું જીવનમાં ફેરફાર આવે છે. આચાર્ય પ્રેમશ્રી મહારાજ સાહેબ જતા હોય રસ્તામાં વિહારમાં બધા મહાત્માઓ અને પૂછે કે ભગવાનની પ્રદક્ષિણા કરીને નીકળ્યા ને વિહારમાં, કે ના સાહેબ ભૂલી ગયા છે, તો જા પાછો. 4-5 ફલંગ આગળ ગયા હોય તો ત્યાંથી એકલા પાછા મોકલે અને પ્રદક્ષિણા કરીને પછી પાછા આવવાનું. આનાથી મોટું કોઈ બીજું સુકન નથી. ભગવાનની આજુબાજુમાં ફરવાથી ઇલિકા ભ્રમર ન્યાયરૂપે આપણે પણ ભગવત સ્વરૂપ થઈ જઈએ છીએ. પેલી ભમરી ઈયળ લઈને અંદર એની દરમાં નાખે અને પછી એનું હમિંગ એવું કરે કે અંદર રહેલી ઈયળને એ બહાર નીકળે ત્યારે ભમરી થઈને બહાર આવે છે. ઇલિકા ભ્રમર ન્યાય કહે છે. તમે જેનું ધ્યાન ધરો, તમે જેના વિશે, હું અહીંયા બેઠા બેઠા મારા પુત્રનું ધ્યાન ધરું તો મારો આત્મા મારા પુત્ર જેવો થઈ જાય, મારી પત્નીનું ધ્યાન ધરું મારા શ્રાવિકાનું મારો આત્મા શ્રાવિકા જેવો થઈ જાય, પણ હું મારા ભગવાનનું ધ્યાન ધરું તો
ભગવાન જેવા થઈ ગયા. કે છે કે ભગવાન તું મને ક્યાંય પણ નાખે, મને તારી બાજુબાજુમાં રાખજે, મારે બીજું કાંઈ નથી જોઈતું. બસ એ કે છે મારો એવા સદનસીબ નથી કે હું ફરીવાર મનુષ્ય જન્મમાં હું ડેવલપમાં કદાચ જઉં તો મને તું પાર્શ્વનાથ ભગવાનના હાથમાં જેવો બનાવજે. તમને ખ્યાલ હશે 13માં વિમલનાથ ભગવાનથી લઈને 22માં નેમિનાથ ભગવાન, એ 10 ભગવાનના સમયમાં પાર્શ્વનાથ ભગવાનનો આત્મા 10માં પ્રાણાત દેવલોકની અંદર હતો. એટલે 10 તીર્થંકર પરમાત્માના 5 કલ્યાણકો એટલે 50 કલ્યાણકો એમનો આત્મા જ્યારે દેવલોકમાં હતો ત્યારે ઉજવાયા. અને 10 ક્ષેત્ર છે, 5 ભરત 5 ઐરાવત વગેરે, તો 50 × 10 એટલે 500 કલ્યાણકોની ઉજવણીમાં પાર્શ્વનાથ ભગવાનના આત્માએ અગ્રેસર બનીને હાજરી આપી, લીડરશીપ લીધી. એટલે એમનું પુરુષાદાનીય પાર્શ્વનાથ ભગવાન એવું વિશુદ્ધ પુણ્ય નામકર્મ, એનાથી આદેય પુણ્ય નામકર્મ પેદા થયું છે કે આજે પણ એમનું શાસન તો ગયું, આ વીર પ્રભુનું શાસન આવ્યું, છતાં એમનું નામ હજી એવું ને એવું મંગળ એમને અધિષ્ઠાયક દેવો હજી પણ જાગૃત છે. એનું મૂળ કારણ આ 500 કલ્યાણકોમાં આપેલી હાજરી છે, વિશિષ્ટ પુણ્ય નામકર્મ એનાથી બંધાયું છે એમનું. ઘણા બધા એના કારણો છે કે કેમ પાર્શ્વનાથ ભગવાનનું નામ આટલું બધું પ્રચલિત છે અત્યારે. અત્યારે વિષય નથી, અત્યારે આપણો અષ્ટપ્રકારી પૂજાનો વિષય ચાલે છે અને હું એમાં આગળ વધી રહ્યો છું કે ભગવાનની પૂજા એક તાંત્રિક પ્રયોગ છે. હું તમને વિશ્વાસ સાથે કહું છું કે તમે રોજ નિત્ય પૂજા ચાલુ કરો. અમને અમારા ગુરુદેવે ખબર નહીં કયા સારા સંયોગે શુભ સંયોગે આ પકડાવી દીધું અમારા હાથમાં. એક નાનકડો દીકરો હતો, એ 12-13 વર્ષની ઉંમર બિકાનેરમાં, અને આચાર્ય ભગવંતે જોયું એ તો શાસ્ત્ર ચક્ષુવાળો છે. એને કીધું બેટા અહીંયા હું કે શું કરે છે, તો કે હું ચાની લારી પર, પહેલાના જમાનામાં તો શું સીધો ધંધે લગાડી દે, થોડો મોટો થાય એટલે ભણવા ભણવાની વાત તો ઓછી હતી કંઈ, એ કે હું ચાની લારી પર કપરકાપી ધોઉં છું. અમારા ઘરમાં જે હાંડલાઓ પાકે છે એનું મૂળ કારણ હું આજે 5-10 રૂપિયા લઈ આવું છું, એના હિસાબે અમે ઘરે રોટલો અને દાળ ખાઈએ છીએ. આચાર્ય ભગવંત એક કામ કરે કે ભગવાનની પૂજા ન કરું ત્યાં સુધી મોઢામાં અન્નનો દાણો નહીં નાખવાનો, સાહેબ આપી દો નિયમ. રાજસ્થાની હોય પક્કા વચનના, એકવાર પ્રાણ જાય પર વચન ન જાય, નાનકડા બાળકે નિયમ લીધો અને થોડા દિવસ એને પૂજા કરી હશે એવું એનું વિશિષ્ટ પુણ્ય બંધાયું કે એના પિતાશ્રીએ કહ્યું કે તારે હવે કલકત્તા જવાનું છે ધંધા માટે. એમ 13-14 વર્ષનો નાનકડો દીકરો, એ વખતે તો ટ્રેન કંઈ બહુ સ્પીડમાં જતી નહીં, બધા સ્ટેશનો ઊભી ઊભી જતી, 3 દિવસે કલકત્તા પહોંચ્યો. હવે રસ્તામાં ભગવાન તો હોય નહીં અને નિયમનો પક્કો અઠમ થઈ ગયો 24, અને ધીમે ધીમે ચાલતો ચાલતો લથડાતા પગે એક જૈન મંદિર પાસે કલકત્તામાં આવ્યો. પૂજારીને કીધું કંઈ નાહવાની વ્યવસ્થા છે, તો કે હા, કે મારી પાસે પૂજાના કપડાં. પૂજારી કે તું ચિંતા નહીં કર, ક્યાંથી પધારે છે? કે બિકાનેરથી આવું છું, મારે પૂજાનો નિયમ છે. એણે બહુ સરસ રીતે બધી વ્યવસ્થા કરી આવી અને છોકરાએ એવી હસ્તપ્રકારી પૂજા સરસ મજાની કરી, પછી બહાર આવીને પાણી પીધું, ત્યાં માટલામાં ગળેલું પાણી ઠંડુ હતું એ પીને એણે પારણું કર્યું. એની પાસે કંઈ મગ કે રાબ તો હતી નહીં, પણ એને પાણી પીધું, તરસ બહુ લાગેલી 3 દિવસથી ભયંકર ગરમી ત્યાંની, અને પછી બાકડા પર સૂઈ ગયો. 11-11:30 થયા ત્યાં એ મંદિરના ટ્રસ્ટી આપણી જેમ નહીં કે પૂજા કરીને ભાઈ, એ લોકો આખી આજુબાજુમાં આંટો મારે કે બધી આપણી ફિક્સ એસેટ્સ, કરંટ એસેટ્સ બધું બરાબર છે ને, જોઈ લે બધું, કેશ બેંક બધા પેઢીમાં બેસીને પછી પૂજા કરવા જાય, પહેલાં બહારનો બધો વહીવટ સંભાળે. એમાં એમને આ છોકરાને સૂતેલો જોયો અને મારવાડીમ કીધું એ સોરા ઉઠ, ચાંડલો વાંડલો મસ્ત કરેલો, કે કટે વધારો, ક્યાંથી પધારો છો એમ, તો કે હું બિકાનેરથી આવું છું સાહેબ. તો કે આ ચાંડલો, તો કે મને આચાર્ય ભગવંતે નિયમ આપેલો કે તું પૂજા ના કરે ને ત્યાં સુધી તારે મોઢામાં પાણી નહીં નાખવાનું એમ. તો કે 3 દિવસ તે શું કર્યું? તો કે સાહેબ 24 અઠમ હતો. શેઠની આંખમાં આંસુ આવી ગયા અને કીધું બેટા તું ચાલ, ઘોડાગાડીમાં બેસાડીને પોતાના ઘરે લઈ જાય છે. એ શેઠાણીને ભળાવતા નથી કે આને ચા પાણી પીવડાવી દેજો, સામે બેસે છે મગ શેઠકડા દૂધ. શેઠના ઘરે શું આંબેલ આમ પેલી બદામ વાળું રાબ અને અદભુત પારણું કરાવે છે, માથા પર હાથ ફેરવે છે કે બેટા થોડો આરામ કર, પેલો છોકરો ઘસઘસાટ સુઈ જાય છે, 3 દિવસનો ભૂખ્યો, સાથે કોઠે દીવા થાય પેટ ઠરે છે, આરામ કરે છે ઘસઘસાટ, 3 દિવસથી સુતેલો નહીં ટ્રેનમાં. બારેક શેઠ પાછા આવે છે ઘોડાગાડીમાં પૂજા કરવા, 12 વાગે ઉઠાડતા નથી. આપણે ત્યાં તો કોઈ અજાણ્યો મહેમાન આવ્યો હોય ને એમ સૂતો હોય તો આપણે શું કરીએ કે ભાઈ આવી રીતે થોડી હોય, એ ભાઈ ઉઠ ચાલે તું જમી લે, જમાડી લઈએ સારા ભાવથી એમ. શેઠે સુવા દીધું કે નહીં, એને ડિસ્ટર્બ નહીં કરતા, છોકરો કરમાઈ ગયો હતો એના મોઢા પર નૂર ઉતરી ગયું હતું, અને કે એને શાંતિથી સુવા દો. શેઠ તો ધંધે જાય છે જમીને, સાંજે ચોહાર કરવા શેઠ પધારે છે અને પછી એ વખતે દીકરો ઉઠે છે
અને પેટમાં બરાબર ચોવ્યાર કરાવે છે, સરસ પેટ છૂટી બધી વાત કરે છે. જુઓ અષ્ટપ્રકારી પૂજાનું મહાત્મ્ય શું છે. છેલ્લે પૂછ્યું, કેમ તું અહીંયા આવ્યો છું કલકત્તા? કે મારા બાપાએ કીધું તું ધંધો કરવા જા. કે શું ધંધો કરીશ? કે એ કાંઈ ખબર નથી, પણ હવે બસ આ ભગવાનની પૂજા કરું છું, એના પર શ્રદ્ધા બહુ છે. શેઠે કીધું, તિજોરી ખોલીને 10 લાખ રૂપિયા આ છોકરાના હાથમાં આપે, કે તું ચિંતા નહીં કરતો, આ 10 લાખ રૂપિયા રાખ, અને તું તારી અનુકૂળતા હોય ત્યારે પાછા આવજે. કંઈ ઓળખાણ નહીં, પીછાણ નહીં, પણ અષ્ટપ્રકારી પૂજાનું મહાત્મ્ય કેવું છે, કેવું પુણ્ય પેદા કરી આપે છે. એ દીકરાએ 2 વર્ષ એવી ભગવાનની ભક્તિ કરી અને એવો ધંધો કર્યો કે 20 લાખ રૂપિયા કમાયો, એમાંથી 10 લાખ રૂપિયા શેઠને પાછા આપો. પણ એની પૂજા જોવા માટે કે જે 100 કિલોમીટર દૂરથી લોકો આવતા હતા, ઉત્કૃષ્ટ અચિંત્ય ભગવાનની પૂજા કરો ત્યારે કોઈ બીજો આમ તમે કલ્પનામાં નહીં કર્યું હોય ને એવું ફળ આપશે. આપણને આત્માનું કલ્યાણ જોઈએ છે, સાંભળી લેજો ફરીવાર, ડોન્ટ મિસઅન્ડરસ્ટેન્ડ મી. હું એમ જ કહું છું કે આત્મકલ્યાણ માટે, ભગવત પ્રભુ બનવા માટે ભગવાનની અષ્ટપ્રકારની પૂજા કરવાની છે. પણ એ પૂજાનું પોતાનું અંદરનું સામર્થ્ય કેવું છે, ઇટ ઇઝ એમ્બોડીડ, અંદરની તાકાત કેવી છે, હું તમને વિશ્વાસ સાથે કહું છું કે તમે કલ્પના પણ નહીં કરી હોય એવું પુણ્યનું ફળ મળશે. તે દિવસે મારા 1-2 પ્રસંગો અધૂરા રહી ગયા તો હું આજે પૂર્ણ કરું છું. કે એ દિવસે અમે લોકો મદ્રાસથી આવી રહ્યા હતા, મારી સાથે 17 જણા, અમે 50 મુદ્દાઓ હતા. અને અમે લોકો સવારથી, હું અષ્ટપ્રકારી પૂજાનો નિયમ એટલે પૂજાના કપડામાં બેઠેલો, પણ ટ્રેન 11:30 દાદર પહોંચવાની હતી. ગુરુદેવનો નિયમ એટલે નિયમ, એમાં આપણે ફેરફાર થાય નહીં. અને સાંજે રસ્તામાં ટ્રેન અટકી ગઈ, કોઈ પ્રોબ્લેમ થયો હશે, અને ત્યાંથી બહાર પણ ન નીકળે, જંગલ હતું. સાંજે 4:30-5 વાગે ટ્રેન શરૂ થઈ કોઈ કારણસર. અહીંયા આવતા આવતા તો 6:15-6:30 થઈ ગયા દાદર આવતા. મેં ચાલુ ગાડીએ હું આમ ચાલતો ઉતર્યો, અને મેં મને કે ક્યાં જાઉં છો? મેં કીધું તમે ઘરે પહોંચો, હું પૂજા કરીને આવું છું. હાથમાં બટુઓ અને સીધો એક ટેક્સીમાં, બધા પેલા સેન્ટ્રલ રેલવેમાં બધા પોર્ટર્સ ઊભા હોય ત્યાં ટેક્સી હતી, ટેક્સીમાં બેસી ગયો. મને કંઈ સૂઝ્યું નહીં કે શું દાદરને કહ્યું દેરાસર. મેં કીધું માટુંગા લઈ જાય, મેં કીધું માટુંગા નજીક પડશે. 17 સિગ્નલ આવ્યા, બધા ગ્રીન. સૂર્યાસ્ત પછી તો પૂજા થાય નહીં, કારણ કે એ આપણા માટે નિષિદ્ધ છે. એ સમય દેવનો છે, દેવલોકના દેવ અને દેવીઓ આવીને રાત્રે પૂજા કરે, ભક્તિ કરે. એટલે સાંજના પુષ્પો બધા હટાવી નહીં લેવાના, એમને રાખવાના. ઘણા દિવસો બધા પુષ્પો લઈ લે સાંજના આરતી વખતે. અરે પછી દેવ આવશે કેવી રીતે ભક્તિ કરશે? દેવોને આવીને પરમાત્માની, તમે ઉત્કૃષ્ટ અંગરચના કરી હોય, સુંદર મજાના ધૂપ કર્યા હોય, દેશી ગાયના ઘીના દીવા કર્યા હોય, એટલે તો આપણે ત્યાં અખંડ દીપક રાખે છે. કે એ દેશી ગાયના ઘીના દીવાની સોડમથી એમને આવવું હોય તો એના માટેનું હેલીપેડ છે. અનેક પ્રકારના અપમંગળોને અખંડ દીવો દૂર કરે છે, અને અભ્યુદયનું મુખ્ય કારણ છે અગ્રપૂજા. હું દોડતો દોડતો આવ્યો, મને એક ભાઈ કે અત્યારે થોડી પૂજા કરે, કારણ કે 7-8 મિનિટની વાર સૂર્યાસ્તને. હવે હું એમની સાથે ચર્ચા કરવા બેસું તો મને ખબર હતી ટાઈમ નીકળી જશે. મેં વાસુપૂજ્ય ભગવાનને પ્રાર્થના કરી. પ્રાર્થનાની અદ્ભુત તાકાત હોય છે, પ્રકૃષ્ટ અર્ચના એનું નામ પ્રાર્થના. એટલે એમને કહ્યું કે હે મેં વાસુભાઈ, પ્રભુ તું મને આજ પૂજા કરાવું છે. જોયું તો તાળુબંધ પૂજારી હતો ને, મેં કીધું હવે કરશું શું. એક દિવસ પછી બીજે દિવસે પૂજા કરો તો 11 ગણું ફળ મળે, ત્રીજે દિવસે કરો તો 111 ગણું, અને 360 દિવસ કરો તો 360 એકડા લાઇનમાં, ઇન્ટુ 42 યર્સ કરો તો એટલા એકડા લાઇનમાં થતા. પણ એક દિવસ છૂટી ગયું તો પછી 9 એકડો શરૂ થાય છે. એટલે સાતત્ય, દરેક ધર્મક્રિયા સતત સાદર સાનુબંધ સવિધિને સબહુમાન કરવાની છે, કોન્સ્ટન્ટ. એટલે અમને ગુરુદેવ કહેતા, દરેક કામ તરત કરો, સરસ કરો, પૂરું કરો, જાતે કરો, અને આ બધું વિચારીને કરો. પૂર્ણ કરવાની, એક વખત નિયમ લીધો એટલે પૂર્ણ કરવાનું. મેં આજુબાજુના 2 દરવાજો હોય બંને તાળા, પછી એક લેફ્ટ સાઈડમાં એક ભગવાન હતા, એક ભગવાન એનું પણ તાળું નહોતું, પણ આમ લેચકી હતું, મેં ખેંચ્યું તો એ પણ ખુલ્યું નહીં. અને જમણી સાઈડમાં એક ભગવાન હતા, એને જરા મેં જોરથી ખેંચ્યું તો તાળું મારેલું, પણ એ જરા ઢીલું થઈ ગયું એટલે ખુલી ગયેલું. તરત મેં ત્યાં જમણા અંગૂઠે અભિષેક કર્યો, સાથે કેસર વગેરે થોડું હતું એ ટીકડી પલાળીને તૈયાર રાખેલું, તરત એનાથી પૂજા કરી અને અષ્ટપ્રકારની પૂજા પૂર્ણ થઈ. પણ એ ભગવાનના શાસનનો એક અદ્ભુત ચમત્કારિક પ્રયોગ છે પ્રભુની પૂજા. એટલે આપણે એને સમજતા નથી, આપણે એની ભાષાને ડીકોડ નથી કરતા. કે દરેક વખતે તમે રોજ જાઓ અને જો તમને સંદેશ ખોલતા આવડી જાય કે આજે મારા પ્રભુએ મને આજે શું કહ્યું, તો તમે જુઓ શું સ્થિતિનું નિર્માણ થાય છે. ઈરાકના બગદાદના એક શેઠ હતા, એને
એને એને પોતા અહીંયા ઇન્ડિયામાં એની દીકરી કે તમે હિમાલય પર જાઓ ને એક ત્યાં સોનેરી પંખી હોય છે, એ સોનેરી પંખી બહુ માણસની ભાષામાં ગીત ગાય છે, એવું એક પંખી તમે મારા માટે લઈ આવો. શેઠે પોતાના પીએ સામે જો અબજો રૂપિયાનો વહીવટ કે સાહેબ બધી ફ્લાઇટ્સ બુક થઈ ગઈ છે, હિમાલય તો જવા એવું છે જ નહીં કે 24 કલાક એક્સ્ટ્રા કાઢવા પડે. દીકરી કે કાંઈ વાંધો નહીં, તમારાથી ના થાય તો નહીં લો, મારી ઈચ્છા પૂરી નહીં કરતા. દીકરી સામે દરેક બાપ ઢીલો પડી કે નહીં નહીં તું પ્રોગ્રામ ચેન્જ કર, બધી ટિકિટો ચેન્જ થઈ અને શેઠ ગયા હિમાલય પર. 1000 ફૂટ પર ઉપર જાય તો દવા પુષ્પો બધા નવા આવે, સુગંધ નવી આવે, વાતાવરણ એવું દિવ્ય હોય. 25,000-30,000 ફૂટ ઉપર જતા 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 આમ ટોચ પર આવ્યા, શેઠ ગાંડા થયા કે આ વર્ચ્યુઅલ રિયાલિટી તો પેલા ઓબ્જેક્ટિવ રિયાલિટી એટલી એટલી અદભુત છે. આ જે રિયલ પ્રસંગ છે અહીંયા એ તો મેં જોયો તો કમ્પ્યુટરમાં, એના કરતાં બહુ સુંદર મજાનું દ્રશ્ય છે. અને 25-એક છોકરાઓ ગિલ્લો લઈને ઊભા હતા ત્યાં. શેઠે કહ્યું કે આમ ઈશારો કરી કે એક પંખી જોઈએ છે મને, અને આમ ખિસ્સામાંથી સોની નોટ કાઢી તો બધા છોકરાઓ માથું હલાવે છે. એમ ભાષાનું કોમ્યુનિકેશન ગેપ હતો એટલે પછી બીજી સોની નોટ કાઢે છે, પેલા લોકો માથું હલાવે. 25 નોટ કાઢી તો એક છોકરાએ ભાડ દઈને એક પથ્થર માર્યો ને એક પંખી નીચે પડ્યું. સાથે ઘા બાજરીઓ રાખતા હતા એના પર, એને લોહી જોવાનું હતું, બેભાન થયું, એના પર ઘા બાજરીઓ લગાડ્યું અને પછી એ પાંજરું લઈને આવ્યા હતા, એમાં એને મૂકી દીધું. શેઠે બધી વ્યવસ્થા કરેલી હતી, સોનાનું પાંજરું હતું, એને શું ભાવશે શું ખાશે બધું એની દીકરીએ કીધેલું, એ બધું તૈયાર હતું. પછી પોતે શેઠ આવે છે લઈને, અને પેલી દીકરી ગાંડી થાય છે, ઘરના બધા સભ્યોની જે ગિફ્ટ લખાવેલી બધી લઈને આવે છે, છેલ્લે આ દીકરીને આપે છે. દીકરી નાચે છે અને એ પંખી પણ એની સાથે એટલું કનેક્ટેડ થઈ જાય છે કે બંને કલાકો સુધી વાત કરે, આખો દિવસ એના વગર એક સેકન્ડ રહી ન શકે. અને 1 વર્ષ થયું ફરીવાર શેઠને પાછું ભારત આવવાનું છે. શેઠે બધાને પૂછ્યું, બોલો તમારા પાસે શું લાવું, તમારા માટે શું લાવું, આખું લિસ્ટ બન્યું. દીકરી પછી પંખી પાસે શેઠ ગયા. પંખીએ કીધું, શેઠ અહીં પધારો કે તમે મારું એક કામ કરશો, કે બોલ તારા માટે શું કહ્યું. ના ના મને કંઈ ગિફ્ટ નથી જોઈતી, પણ મારું એક કામ કરજો. કે શું, કે તમે જ્યાં ગયા હતા ત્યાં આ વખતે ફરીવાર જજો, અને એટલું કહેજો કે તમારું પેલું પંખી હું લઈ ગયો છું ને ઈરાકમાં બગદાદની અંદર, એ તમને યાદ બહુ કરે છે, બસ બીજું કંઈ આટલું ખાલી બસ. શેઠે પોતાના સેક્રેટરી સાહેબ કે ના સાહેબ આ વખતે તો પોસિબલ નથી. તો દીકરી કે કંઈ વાંધો નહીં, તમારે એનું મારી ગિફ્ટ નહીં લાવો તો ચાલશે, પણ મારા પંખીનું કામ તો તમારે કરવું પડશે. શેઠ પાછા ઢીલા પડ્યા, ઓકે કર્યું અને ફરીવાર પાછા હિમાલય પર જાય છે. એ જ દ્રશ્ય આખું રિપીટ થાય છે. બધા 25 છોકરાઓ આવીને ઉભા રહી જાય છે. પછી શેઠ આ મોઢું ઉપર કરે છે અને પેલા જે સમજાવ્યું હતું કે તમારું એક પંખી હું ગયા વખતે આવ્યો ત્યારે લઈ ગયો હતો, એ તમને યાદ બહુ કરે છે. હજી આટલું બોલ્યા ને ધાર દઈને એક પંખી નીચે પડ્યું, એના મોઢામાંથી ફીણ નીકળવા માંડ્યા, આંખમાં આમ ચક્કર ઉકર થવા માંડી, અને અડધું બેભાન ને એમ દોડાદોડી થઈ ગયું. પેલા કે તે પથ્થર માર્યો, કે મેં નથી માર્યો. બધા એકબીજાની સામે જુએ છે. શેઠને એમ થયું કે નક્કી આની માં હશે કાં તો એની પત્ની હશે, કે આ સાંભળીને એ લોકો દુઃખી થઈ ગયા હશે. એટલે વિરહમાં એને પોતાનું પ્રાણનો ત્યાગ કરી દીધો હશે, શું થયું કંઈ ખબર ન પડી, ભાગ્યા શેઠ તો. એને એમ થયું કે આ બધા કદાચ મને જો પકડશે આના માટે થઈને કે તમારા હિસાબે આ પંખી મરી ગયું, તો મુશ્કેલી થશે. શેઠ ભાગ્યા અને આવીને પાછા ઈરાક બગદાદમાં બધાને બધાની ગિફ્ટ પેકેટ આપે, એની દીકરીએ પણ જે માંગેલું બધું આપે છે, પણ પેલા પંખી પાસે જવાની હિંમત નથી કરતા કે ત્યાં જો મને પેલો જવાબ આપ માંગશે તો હું કરીશ છું. પંખી કે પકડ્યા શેઠને કે શેઠ અહીંયા આવો, કે બોલો તમે મારું કામ કર્યું હતું કે નહીં. શેઠ કે હા 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 મેં બધું તમે કીધું એમ કરેલું, કે પણ કે એવું થયું કે એક પંખી ઉપરથી નીચે પડ્યું અને ધાડ દઈને મૃત્યુ પામ્યું, એની આંખ ચક્કર ઉકરતી ગઈ, એના મોઢામાંથી ફીણ નીકળી ગયા, નાકમાંથી લોહી નીકળી ગયું. આટલું બોલ્યું ત્યાં તો પંખીમાંથી પેલું પાંજરામાંથી પંખી પડ્યું ત્યાં, અને એ પણ નિશ્ચેતન થઈ ગયું, એની આંખ ચક્કર ઉકર થઈ ગઈ, મોઢામાંથી ફીણ નીકળવા માંડ્યા. શેઠની પત્ની શેઠને એટલું બધું આમ તાળું કે છે, તમે શું કર્યું, કે એકને તો મારીને આવ્યા હતા, એની વાઈફ હશે કે એની માં હશે કે એનો દીકરા દીકરી હશે, તમે આ બીજાને શું ન કીધું તો ન ચાલે આ વાત. શેઠ કે જો બીજી બધી વાત, પછી પેલા ડેડ બોડીને ઘરમાં રખાય નહીં, માણસને પેલા કીધું પાંજરું ખોલે ને આ પંખીને બારીમાંથી બહાર ફેંક ડેડ બોડી. પેલી દીકરી તો બેભાન જેવી થઈ ગઈ, 2-3 ડોક્ટરને બોલાવવા પડ્યા, અને માણસે પાંજરું ખોલ્યું, પંખી લઈને સીધું બારીમાંથી બહાર ફેંક્યું, પેલું ઉડીને ત્યાં એક વૃક્ષ પર બેસી ગયું. અને શેઠને ત્યાંથી કીધું કે ઓલું પણ નહોતું મર્યું, હું પણ નથી મર્યું, પણ એને મને એક ગુપ્ત સંદેશ આપેલો કે તું મારા જેવું કરી દે તો મારી પાસે આવી જઈશ. બસ એમ ભગવાન આપણને સંદેશ આપે છે દરેક વખતે કે હું જેમ બેઠો છું એમ તમે બેસી જાઓ વિતરાગ મુદ્રામાં. નોટ ટુ મૂવ, નોટ ટુ થિંક એન્ડ નોટ ટુ સ્પીક ઇઝ ધ બેસ્ટ રિલિજન. જ્યારે અંતિમ શૈલેષીકરણ વગેરેની પ્રોસેસ આવે છે ત્યારે આ સ્થિતિનું નિર્માણ થાય છે. એ ભગવાન આપણને ગુપ્ત સંદેશ રોજ આપે છે, આપણને ડિકોડ કરતા આવડવો જોઈએ.
અને એ પ્રેક્ટિસથી થશે ધીમે ધીમે ધીમે. રોજ આપણને ભગવાન એક 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 સારી વસ્તુ આપણને સૂચન કરતા હોય છે અને આપણી બધી વાત એ સાંભળતા હોય છે. તમે એમ નહીં માનતા કે પ્રભુ સાંભળતા નથી, ભગવાન બધી વાત સાંભળે છે. એટલે એની સાથે તમે ગોખડી માંડો, એ એ જીવંત છે એ પ્રકારે એની સાથે વ્યવહાર કરો અને તમે જુઓ શું જીવનની અંદર મંગળ થાય છે. મેં કીધું એક વખત કે અહીંયા અમદાવાદની કોર્ટમાં એક જજે 7 વર્ષની જેલની સજા ફટકારી એક ચોરને, અને પછી સિગ્નેચર કરીને કીધું કે તું ચેમ્બરમાં મને મળવા આવજે, કેમ કે આ 7મી વખત તું જૈનોના મંદિરમાં ચોરી કરતા પકડાયો છે. અને એ કહે છે કે 7મી વખત તો તું પકડાયો હોય ઠીક, પણ મારે તને આજે એક પ્રશ્ન પૂછ્યો છે કે દરેક વખતે તું બીજા કોઈ મંદિરમાં નહીં જૈનોના મંદિરમાં જ કેમ ચોરી કરે છે? દરેક વખતે તું કેદી હોય છે, હું જે જજ હોય છું, આમ 7મી વખત તને સજા કરું છું અને 7 વર્ષની જેલની સજા ફટકારી. પેલો ચોર હોશિયાર હતો, તેણે ક્યારે આર્ગ્યુમેન્ટ કરી કે સાહેબ તમે જે સેક્શન લીડર મને ચાર્જ કરો છો એમાં તો 1 વર્ષની સજા છે, તમે મને 7 વર્ષની કેમ આપો છો? જજે કહ્યું તું 7મી વાર મંદિરમાં ચોરી કરજો, હું તો 27 વર્ષથી આ સીટ પર બેઠો છું, ને રેડ વિથ સમ અધર સેક્શન, એકને એક ગુનો ફરીવાર કરે તો સજા બેવડાતી જાય એને પ્રોવિઝન બતાવ્યું. પણ પછી એને ચેમ્બરમાં બોલાવી પૂછ્યું કે આજે મારે તને એક પ્રશ્ન પૂછો છે કે બોલ તું જૈનોના મંદિરમાં જ કેમ ચોરી કરે છે? જો કોઈ ધર્મની નિંદા ટીકા આપણે નથી કરતા, સર્વધર્મ સહિષ્ણુ, સર્વધર્મ સમાનતા, ને સર્વધર્મ પ્રત્યે કેવો કેવો ભાવ રાખવો, આપણી ભૂમિકા અલગ અલગ હોય ત્યારે, એ બધું શાસ્ત્રમાં વર્ણન છે. અત્યારે વિષય છેડતો નથી હું, ફરીવાર કહું છું કે કોઈ ધર્મની નિંદા કરવા માટે, પણ એક ચોર આપણા ભગવાનના સ્વરૂપનું વર્ણન કરે છે. આપણું સમ્યક દર્શન ન હોય તો પ્રગટ થઈ જાય અને હોય તો નિર્મળ થાય એવો એનો જવાબ હતો. એણે કહ્યું કે અન્યના મંદિરમાં જવું તો કોઈ ભગવાનના હાથમાં તલવાર હોય છે, કોઈ ભગવાનની જીભ લાંબી બાર હોય છે, કોઈ ભગવાનની આંખ મોટી હોય છે, જૈનોના ભગવાન તો એવા શાંતિથી બેઠા હોય છે કે મને ચોરી કરવામાં ડર જ નથી લાગતો. એક ભગવાન યે શાંત રાગ રુચિ ભી પરમાણુ ભિસ્તમ નિર્મા પિતસ ત્રિભુવને કલલામ ભૂત તાવંત એવ ખલુ તે પ્રણવ પૃથિવ્યમ યતે સમાનમ પરમ નહિ રૂપમસ્તી. તમે વિચાર કરો એ ભગવાનના સ્વરૂપનું વર્ણન એક ચોર કરે છે. એક માણસ તો મુગટની ચોરી કરી અને મુગટની ચોરી કર્યા પછી એમ એમ એક શાસ્ત્રમાં આવે છે દ્રષ્ટાંત કે એક ભાઈ પોતાના ત્યાં એક ઊંટ આવે ને વારે વારે મારે ઊંટડીને, પછી મેં ભગવાનને પૂછ્યું કે આ ઊંટડી કેમ મારા ઘરે વારે વારે આવું છું, આટલા લાકડા મૂકી તારા ગયા ભાવની માં છે? કે ઓહો મારી માને મારું છું કે કેમ ઊંટના ભાવમાં? કે મંદિરમાં ઢોકેલો દીવો ભૂલથી એકવાર ઘરે લઈ આવે, ભૂલથી. 99 કાંકડીનું દ્રષ્ટાંત આવે છે શાસ્ત્રમાં કે 99 કાંકડી ખાલી ટેમ્પરરી લોન રૂપે, એટલે મીન્સ કંઈક એને પોતાના ત્યાં ભૂલથી આવી ગયેલા દેવદ્રવ્યના પૈસા, પછી 99 ભાવ કૂતરાના, 99 ભાવ બળદના, 99 ભાવ ગધેડાના, 99 ભાવ આખું લિસ્ટ છે તિરંજ ગતિનું. એ 99 કાંકડી એટલે 99 પૈસા જેવું છે નાનકડું. એટલે ધર્મરત્ન પ્રકરણમાં કહ્યું છે કે તમે જે ઘી બોલો એ 15 દિવસમાં પૈસા ભરી દેજો. પેલા માઇક્રોલેબ્સવાળા છે ને એ તો એ 18 કરોડનો ચેક આપીને ધજા ચડાવેલી, 18 કરોડ, કે કદાચ રસ્તામાં જવું એક્સિડન્ટ થાય ને પછી પાછળથી કોઈ પૈસા ભરવાનું ભૂલી જાય તો, એટલે પેલા 18 કરોડનો ચેક આવે પણ પછી ધજા ચડાવી. આપણા જૈન સંઘના શ્રેષ્ઠ શ્રાવક રત્ન શ્રી કુમારપાળભાઈ વિમલભાઈ શાહ, એમને કોઈ આણંદ કલ્યાણની પાડી પેઢી પાસે આખું લિસ્ટ મંગાવેલું કે આઉટસ્ટેન્ડિંગ કેટલા છે, 2.5 કરોડનું લિસ્ટ આવેલું. એમણે બધાને પત્ર લખ્યા, 50 લાખ તો એ બધાએ કીધું કે ભરાઈ ગયા કે સારું થયું તમે યાદ કરવા, અમે ભૂલી ગયા હતા. 2 કરોડ રૂપિયા આઉટસ્ટેન્ડિંગ હતા દેવદ્રવ્યના, એ 2 કરોડ રૂપિયા એક વ્યક્તિએ નામ વગર આપીને કે આ બધાના નામ રિસીપ્ટ બનાવી નામ. એક એક અવધિક નાની પોતે ભગવાનની ભક્તિમાં એટલે ભગવાનના સમર્થનમાં આવી રહ્યા હતા અને એને વિચાર આવ્યો કે આ માણસે મુગટની ચોરી કરી, એ લાવ ભગવાનને પૂછું, પોતાનો ઉપયોગ નહીં, ભગવાન આનું શી ગતિ થશે? ભગવાને કહ્યું અનંત કાળ સુધી એને દુર્ગતિમાં ભટકવું પડશે. ભગવાનના મુગટની ચોરી કરી છે એટલે એટલે કહ્યું કે પેલું આરતીના પૈસા ને કહે કે ભાઈ જો એમ હું આ રૂપિયો મૂકું છું, 50 પૈસા લઉં છું, એ પણ નહીં કરવાનું એમ કહ્યું છે. બીજા કોઈને ખબર ન હોય તો એને એમ થાય શું થાય, કદાચ 1 પૈસો ભૂલથી પણ આપણે ત્યાં વધારે આવી ગયો તો શું થાય? ઘણા તો એ ઘી હોય તો ઘી વાળો હાથે પછી આમ માથામાં નાખે, એ ઘી આપણે માથામાં ના નાખાય દેવું દેવું છે. બહુ જ ચીવટપૂર્વક ને સમજણ અને વિવેક પૂર્વક આપણે ત્યાં ભક્તિ કરવી જોઈએ. અને 25 વર્ષ પછી એ જ ભગવાનનું સમસ્ત તીર્થંકરનું સમસ્તન રહેશે એમાં જઈ રહ્યા હતા અને એને ત્યારે પોતાનો ઉપયોગ મૂક્યો કે ભગવાને પેલા ચોરની મુગટની ચોરી કરનારની દુર્ગતિ કરી, લાવ અત્યારે જોવું તો ખરો કઈ દુર્ગતિમાં છે. તો જોયું તો એ તો સદગતિમાં હતો. આ આશ્ચર્યચકિત થઈ ગયા કે શું વાત કરો છો,
એટલે ઉભો થાય કે ભગવાન આપ તો યથાર્થવાદી છો, મને આપના જ્ઞાનમાં શંકા નથી, પણ મને કૌતુક થયું છે કે આપ જેની દુર્ગતિ કહેતા હતા એ અત્યારે સદગતિમાં છે. ભગવાને કહ્યું તારી વાત સાચી છે. તે મને એમ નહોતું પૂછ્યું તમે કે 25 વર્ષ પછી શું થશે. મેં ઓવરઓલ એમનો દુર્ગતિનો કાળ કહેલો અને હજી એને આ બધા કાળ છે, હજી એને દુર્ગતિમાં જવાનું છે. તો એ વાત સાચી પ્રભુ, પણ મને એ વાત કહું કે અત્યારે એ સદગતિમાં કેમ છે. એમણે કહ્યું કે જ્યારે મુગટની એ ચોરવા માટે આવેલો ને ત્યારે ભૂલથી એકવાર ભગવાનના દર્શન થઈ ગયેલા, એ પુણ્ય અત્યારે ઉદયમાં આવ્યું છે. કેન યુ અન્ડરસ્ટેન્ડ, ઇમેજિન કે ભૂલથી પણ જો ભગવાનના દર્શન થઈ જાય તો ભગવાન આપણા સદગતિનું રિઝર્વેશન કરાવી આપે છે. તો જે લોકો ભાવથી પરમાત્માની ભક્તિ કરે છે એની એની સિચ્યુએશન શું થતી હશે. નાના પોશીના નામના ગામનું મેં દ્રષ્ટાંત લાસ્ટ ટાઈમ મેં શરૂ કરેલું, અધૂરું હતું, પૂરું કરું છું આજે. પાછળ વખત મુક્તિ શ્રી સજી મહારાજ સાહેબ 108 પાર્શ્વનાથ ભગવાન નામનો ગ્રંથ રચ્યો છે, 54 બે ભાગ છે. એમાં આ નાના પોશીનામનું એમણે દ્રષ્ટાંત આપેલું, એક કમિટી બનાવેલી. એ કમિટી આ બધા 108 તીર્થમાં ગઈ, તેના બધા ઇતિહાસ વગેરે એનું નોંધણી કરતા હતા. પણ નાના પોશીના ગયા તો એમને કોઈને પૂછવું જ ન પડ્યું કે આ ભગવાનનો ચમત્કાર શું, કેમ કે એમને પોતાને જે કમિટીને જ અનુભવ છે. આગલા ગામમાંથી કીધેલું કે ત્યાં ખાલી બે જણા છે, એક પૂજારી ને મુનિમજી હોય છે. કોઈ ધર્મશાળામાં ખુલ્લી હોય તો જોવાનું કે કોઈ વ્યક્તિ આવે, નહીતર લગભગ બહુ આમ દૂર હતું જંગલમાં એવી જગ્યા પર કે યાત્રિકો બહુ ઓછા આવે નોર્મલ કોર્સમાં. હવે તો આ સંકિત ગ્રુપે બધું બહુ એનું સરસ જીર્ણોદ્ધાર કર્યો છે ને લોકો બહુ સારી રીતે આવન જાવન એનું શરૂ થયું, પણ ઘણા સમય પહેલાની વાત કરું છું. ભાઈ એ તીર્થમાં જ એમણે બહુ સરસ મજાનું જીર્ણોદ્ધારનું કાર્ય કર્યું છે. એટલે જેવા ત્યાં ગયા તો રસ્તામાં એમની જે ગાડી હતી એ ખોટવાઈ, કોઈકને બીજો ઉપવાસ હતા, કોઈને અઠમ, બીજે ત્રીજો દિવસે 14 હતી. એટલે વિચાર કરતા હતા કે ત્યાં જઈને આપણે બેસનું કરશું સવારનું, અથવા તો પેલું બેસનું કરશું કે હમણાં પહોંચી જશું તો 9-10 વાગે તો. પણ રસ્તામાં ગાડી ખોટવાઈ, 4:30-5 સુધી ખોટવાઈ, જંગલમાં ગાડી ખોટવાઈ. પછી રિપેરિંગ વાળો આવ્યો અને ગાડી ચાલુ થઈ, હજી 1.5-2 કલાકનો રસ્તો. ત્યાં પહોંચ્યા તો 15-20 મિનિટ ને 24 ને વાર. જોયું તો બધી રૂમ બંધ, પણ પૂજારીને મુનિ ઉભા હતા ત્યાં દેરાસર પાસે કે સાહેબ પધારો, દર્શન કરો, આપનું જમવાનું તૈયાર છે. પણ કે અમે તો મેસેજ મોકલાયો નથી, તમારો ફોન તો બંધ આવતો હતો. કે હા, ફોન તો અમે આગલા તીર્થથી પણ કરાવ્યો, પણ તમારો ફોન બંધ હતો. કે હા, ફોન બંધ છે અત્યારે. તમારી સાંજની નહીં કે સવારની પણ રસોઈ અમે તૈયાર કરાવેલી, પણ કે તમને અમે મેસેજ તો આપ્યો નથી, તમને ખબર કેવી રીતે પડી કે અમારા તીર્થનો પ્રભાવ છે, મહિમા છે. કે અહીંયા અમારે ત્યાં 5 શિખર છે, કોઈ પણ યાત્રિક અહીંયા આવવાનો હોય તો 5 શિખરમાંથી 1 શિખરની ધજા ફિટ થઈ જાય, એટલે અમને ખબર પડે કે અહીંયા યાત્રિક આવવાના છે. હમણાંની વાત કરું છું આપ, અને આ ગ્રંથમાં લખેલું છે આચાર્ય પંથ મુક્તિ વલ્લભ શ્રી સજી મહારાજે. સામાન્ય વાત નથી, પ્રભુની પૂજા કરો એટલે એનાથી પુણ્ય બંધાય વિશિષ્ટ રીતે, અને આપણું મંગળ અને કલ્યાણ શરૂ થાય એમાં. પણ ત્યાંના જે અધિષ્ઠાયક દેવો હોય છે, આટલા એક નખ જેટલા, 1 સેન્ટીમીટર 1 ઇંચના પણ જો ભગવાન હોય ને, તો 1 ઇંચના ભગવાનના પણ જો એ લક્ષણો પે ભગવાનના અધિષ્ઠાયક દેવો અલગ હોય છે. એ એના સાધકને, એના ભક્તને સાધર્મિક માને છે, અને સાધર્મિક માનીને મેં કીધું ને આ દીકરી એવી સરસ પૂજા કરે, પણ આમ માથા પર ભાર થઈ જાય પૂજા કરીને આવે. એક વખત આમ એનો હાથ લાગી ગયો તો આટલો બધો વાસક્ષેપ ઝરેલો, આવીને ધ્રુસકે ને ધ્રુસકે પિતા પાસે રડે છે કે ભગવાન પિતાજી મને પાલિતાણા જવાનું બહુ મન થયું છે. પિતા જોયું કે આખા માથું વાસક્ષેપથી ભરેલું છે, કે આ શું થયું. કે નહીં ખબર નહીં, રોજ આવું છું ને માથું ભારે થઈ જાય છે, આજે જોયું તો ખબર પડી કે વાસક્ષેપ છે. પિતાના આંખમાં આંસુ આવી ગયા કે મારા ઘરમાં આવું પવિત્ર બાળક છે, કે તું ચિંતા નહીં કર. આમ તો અન્નને મોને વેર એવું એમનું ઘર હતું, 3,500 રૂપિયા તો ઘરમાં ક્યાંથી હોય કે હું 3,500 રૂપિયાનો વેધ કરું પછી આપણે પાલિતાણા જઈ આવીએ એમ. પણ બીજે દિવસે એ પોતે સાથે પૂજા કરવા ગયા, અને દીકરીએ જે ભાવથી અષ્ટપ્રકારી પૂજા કરી, અદ્ભુત એવી સુંદર પૂજા કરી, અને જે અભિષેક કરતી વખતે એના જે ભાવ ઉછળતા હતા, જલપૂજાની શું તાકાત છે એ હું તમને આજે વર્ણન કરવાનો છું. આજે આપણે એક્ઝેક્ટ 8:05 સમયે બરાબર પૂર્ણ કરવાનું છે, પણ હું એટલું ચોક્કસ કહીશ કે જેટલા લોકો આ સાંભળે છે એ બધાને મારી બે હાથ જોડીને નમ્ર વિનંતી કે તમે ભગવાનની પૂજા, આ ભગવદની સાથે એકાકાર થવા માટેનો આ એકમાત્ર રસ્તો છે. અને એની અંદર અંજન સલાકા વખતે જે નાદ અને જ્યોતિની પ્રતિષ્ઠા થયેલી છે, મેં લાસ્ટ ટાઈમ કહેલું, એ તીર્થંકર પણ આરોપણ કર્યું છે આચાર્ય ભગવંતોએ સિમંદર સ્વામી પાસેથી લઈને, અને આપણે રોજ અનામિકા આંગળીથી પૂજા કરીને એમનામાં રહેલું એ તીર્થંકર પણ આપણામાં લેવાનું.
એક પૂજાના અત્યંત અદભુત રહસ્ય છે. એમાં તો જલ પૂજાના જે રહસ્યો છે અનકમ્પેરેબલ છે, અનબિલીવેબલ છે. બીજી બધી પૂજા શ્રેષ્ઠ છે, દરેક પૂજાના પોતાના મહાત્મ્ય અદભુત છે, અલગ છે, પણ જળ પૂજામાં સર્વાંગીણ પૂજા છે, સર્વ અંગોની પૂજા થઈ જાય છે. અને એ પૂજામાં પ્રભુજીનો અર્ક, એ પ્રક્ષાલની અંદર પરમાત્માનું આરહંત્ય એની અંદર સમાયેલું હોય છે. પૂજા કરી પિતાજી અને બંને ભેગા થઈને બધા સરસ, એટલી સરસ રીતે એમની કરી, તો પછી જોયું તો દીકરીના માથા પર આટલો બધો વાસક છે જેવા બહાર નીકળવા ગયા. પિતાજીને પણ માથે ભાર લાગ્યો, આમ કરીને હાથ કર્યો, જોયું તો માથામાં 3,500 રૂપિયા પડ્યા હતા. એક અધિષ્ઠાય દેવીની ત્યાં દેવવાણી થાય છે કે અમારી આટલી તાકાત છે, એટલા તમને આપું છું. પેલાને જોતા હતા પણ એટલા જ, સંવાદ નથી થયો, પણ કંઈ માગવું નહીં પડે પ્રભુ પાસે. તમારી જે મનમાં ઈચ્છા હશે એ પ્રભુ, તમે 9 દિવસ કંઈ પણ વિચંબણા આવે પ્રભુનો અભિષેક કરો અને ભગવાનની પાસે નિત્ય મૂળ નાયકનો અભિષેક કરવા માટે પહોંચી જાઓ. જુઓ 9 દિવસ, અને સુખડી લઈ જવાની થાળી, અને આમ 9 ટુકડા એના કરી દેવાના, અને ઉપર ઘીનું 2 સેન્ટીમીટરનું લેયર કરવાનું. ઘી, બાટ, શીરો, લાપસી લઈ જાઓ તો ઉપર આપણો ઘીનો ગાળો હોય ને વાળી દેજો અંદર, અને પછી લઈ જજો. એ નૈવેદ્ય પૂજા અતિ અદભુત છે. એટલે કહ્યું કે તમારા જીન મંદિર ઉપર કાગડો બેસે, ઘુવડ બેસે કે સમડી બેસે, તો સમજવાનું કે જીન મંદિરને તાવ આવ્યો છે. જેમ આપણને તાવ આવે ને એમ જીન મંદિરને પણ તાવ આવી શકે છે. તો એનો રસ્તો શું? તો શાસ્ત્રમાં રસ્તો બતાવે છે કે કોઈ યોગી પુરુષ આવીને ત્યાં બેસે ધ્યાનમાં, ઉત્પાદ વ્યવધ્રો સત, અને એના ધ્યાનની પ્રોસેસથી એ લોકો એ અંજન સલાહકારની વિધિમાં કંઈ પણ ભૂલચૂક થઈ હોય અથવા કોઈ આસાદ ના થઈ હોય એને પૂર્ણતા કરી આપે છે. પૂજ્ય શ્રી ધુરેન્દ્રજી મારે સાહેબ લાઈક અમદાવાદમાં કોઈ હનુમાનજીનું કંઈ મંદિર છે, એમના ગુરુ ભગવંતો પણ જો એમના અંજન સલાહકાર વખતે કે પ્રતિષ્ઠા વખતે આટલી પાવરફુલ વિધિ કરી શકતા હોય. એ કહે છે કે એ એમના હનુમાનજીની પ્રતિષ્ઠા થતી હતી ને આમ એ ધ્યાનમાં બેઠા અને આખી એમની મૂર્તિ હલવા માંડી. બાબા ખમૈયા કરો, ખમૈયા કરો, બધા ગભરાઈ ગયા કે આ શું થાય છે. એટલે એમનું ધ્યાન તૂટ્યું. એ કે તમે લોકો વચ્ચે બોલ્યા, એટલે જો વચ્ચે ન બોલ્યા તો આ ભગવાન હું અત્યારે બોલતા કરવાનું. હવે એમની પાસે જો આવી વિધિ હોય તો જૈનાચાર્યો પાસે શું ન હોય. વસ્તુપાળ અને તેજપાળે પોતાના જે મહેલો બનાવ્યા છે ને, મહેલના 2 પથ્થર વચ્ચે સિમેન્ટ અને ચૂનો નહીં, તાંબાનો રસ મુકાવરાવ્યો છે એમ કે છે, એ મહેલને મજબૂત કરવા માટે. પણ જુઓ આજે 850 વર્ષ થયા, એમના મહેલની એક કાંકરી નથી જડતી, અને એમના બનાવેલા જીન મંદિરો એઝ ઇટ ઇઝ ઉભા છે. 125,000 જીન મંદિરો અને 125,000 જીન પ્રતિમાઓ ભરાવનાર ભગવાન, ભરાવનાર સંપ્રતિ મહારાજા, આજે પણ એમના ભગવાન એઝ ઇટ ઇઝ અવેલેબલ હોય છે. હજી થોડા દિવસ પહેલા હમણાં સમાચાર મળ્યા કે ખંભાતની અંદરથી આટલા બધા ભગવંત, એમ કે છે કે આ પાકિસ્તાન, અફઘાનિસ્તાન, અડીસ અબાબા એટલે આદિશ્વર બાબા એમ, ત્યાં સુધી આપણો આ ધર્મનો વિસ્તરેલો. અને એ ગમે ત્યાં તમે ખોદો, ખોદકામ કરો, એટલે તમને ક્યાંક ને ક્યાંક અમુક 1,000 ફૂટના અંતરે તમને આ અવશેષ મળ્યા વગર રહે નહીં. અને એ લોકો બહુ વિચક્ષણ હતા કે કદાચ એ વખતે મૂર્તિ ભંજકો હશે એટલે મૂર્તિ ઊંધી એ લોકો અંદર દાટી દેતા, કેમ કે ઉપરથી કોઈ ખોદતું હોય તો ભગવાનના મસ્તિષ્કને એને કંઈ તકલીફ ન થાય, નીચેના ભાગને જ વાગે એમ કદાચ વાગે. તો સમજણપૂર્વક કેટલી દીર્ઘદ્રષ્ટિ હશે, કેવી સમજણપૂર્વક એ કરી રહ્યા હશે. પણ પરમાત્માના જલ પૂજાની અંદર એટલો તમે હંમેશને માટે તમે 5 પ્રકારના અભિષેક કરવાનું શરૂ કરો. એમાં સૌથી પહેલો સર્વ ઔષધિનો અભિષેક, બીજો અભિષેક છે એ 6 ઔષધિનો અભિષેક છે, ત્રીજો વાસક સેપનો છે, ચોથો પંચામૃત છે, દૂધ, દહીં, ઘી, સાકર, પાણી વગેરે, અને 5મો શુદ્ધ જળનો છે. પ્રદ્યુમન સાહેબ અમને આખો ક્રમ ગોઠવીને આપેલ કે જે રોજ નિત્ય પરમાત્મા અને આખા જૈન સંઘની વાડી લીલી હોય. જૈન સંઘમાં જે રળિયામણક છે આખી જૈન સંઘની, કે છે ને કે 2% વસ્તી નથી ગુજરાતમાં, પણ 70% ઉદ્યોગો પર જૈનોનું આધિપત્ય છે. મૂળ કારણ હોય તો આ પરમાત્માની ભક્તિ છે. માંડલમાં પેલા જર્મનના લોકો આવ્યા હતા ને, માંડલના ટ્રસ્ટીઓ વિરંગમાં સેશન પર એમને લેવા ગયેલા, તો એ જર્મને આપણા ભાઈને પૂછ્યું ટ્રસ્ટીને કે તમને ખબર છે કે જૈનો ગુજરાતમાં 2% વસ્તી છે પણ 70% ઉદ્યોગો પર, સંપત્તિ ઉપર જૈનોનો વહીવટ ચાલે છે. પેલો કે ના ખબર નથી, તો કે તમારી પાસે 2 ગુણ મોટા છે, એક જીન ભક્તિ અને બીજી જીવ મૈત્રી, આ બંને માસિયાઈ બેન છે. જે જીવ દેહા પાળે એ જીનેશ્વર ભગવાનનો ભક્ત થયા વગર રહે નહીં, અને જીનેશ્વર ભગવાનની ભક્તિ કરે એનામાં જીવદયાના લક્ષણો એનો ગુણ આવ્યા વગર રહે નહીં. પરમાત્માની સાથે એકાકાર થવા માટેનો આ એકમાત્ર રસ્તો છે. અને એટલે શાસ્ત્ર કહે છે કે
તમે કલ્પના પણ નહીં કરી હોય એવું ફળ આ ભગવાન આપી શકે છે. બસ તમે મન મૂકીને એની સાથે તમારું ગોઠડી બાંધો. મેં કીધું હતું ને કે આપણી બેકીકી અને ભગવાનની બેકીકી એ એકમેક થઈ જવી જોઈએ. અને એક વખત એ એકાકાર પણ આવી જશે, આપણી કીકીની સાથે ભગવાનની કીકીને જોડી દેવાના. તારા મૈત્રક કહેવાય છે જેને. બસ કાંઈ નહીં, ભગવાનની સામે જોયા જ કરવાનું 5 મિનિટ. પછી જે સ્તુતિ ગાવી એ ગાઓ, પણ પહેલાં 5 મિનિટ સુધી જોયા કરો. અને એનામાંથી નીકળતી જ્યોતિ એનો અનુભવ કરો. એમાંથી 2 કિરણ નીકળે છે ને આપણા બ્રહ્મરંધ્ર પરથી, એમની કૃપા આપણાની આપણી અંદર પ્રવેશે છે. ઓમ અરહમ પ્રસિદ્ધ ભગવાનમયી. 24 અંબી જણવેરા તીર્થ રામે પસીનંતુ. 5 મિનિટ પછી આ શ્લોકો બોલો. ઓમ અરહમ પ્રસિદ્ધ ભગવાન, હે અરિયન પરમાત્મા તમે મારા પર કૃપા કરો. પ્રાર્થના કરો અને ભગવાન ભગવાન ન ન ફળે એ વાત, એ વાતમાં માલ શું છે? ભગવાન આપણી વાતને ચોક્કસ સાંભળે છે. હૃદયથી, હૃદયમાંથી આંખમાં આંસુ અને હૃદયમાં આગ હોય તો દેવતત્વ એ હાજર થવું પડે છે. એમાં મિનમેક નથી. 100% મને નીચે ઉતરવું પડે છે. સમજો એક મોટી સભા હોય અને એ સભામાં 5 લાખ માણસો હોય અને ઓલા એનાઉન્સર કોમ્પિયર હોય નક્કી તૈયારી કે બોલે કે અતુલભાઈ વ્રજલાલ શાહ સીએ છે, કાંદીવલી રહે છે, આમ સુરેન્દ્રનગરના અતુલ દાઢી તરીકે ફેમસ છે, એવું કોઈ બોલે તો ઊભું કોણ થાય? હું જ ઊભો થઉં ને. મારા 2-5 વિશેષણો તો હું તરત ઊભો થયું. 5 લાખમાંથી બીજું કોઈ ન, હું જ ઊભો થઉં. એમ તમે 273 વિશેષણોથી વર્તમાન સક્રસ દ્વારા પ્રભુનો અભિષેક કરો તો 273 વિશેષણોથી ભગવાનને બોલાવશો તો ભગવાન કેમ ઊભા નહીં થાય? સ્વયં પુન્નમ પમજ્જણે સહસમ ચ વિલેવણે સ્વયં સાહસ્યાએ માલાએ અનંતમ ગીએ વાઈએ. ભગવાનનું પ્રમાર્જન 100 ગણું ફળ આપે છે, ભગવાનનું વિલેપન 1000 ગણું ફળ આપે છે, ભગવાનના ગળામાં કરેલું માળાનું આરોપણ 1 લાખ ગણું. સ્વયં સાહસ્યાએ માલાએ 100 × 1000 માળા પહેરાવો તો 1 લાખ ગણું ફળ મળે, પણ અનંતમ ગીએ વાઈએ. ગીત અને વાજેન્દ્રથી જો પરમાત્માની ભક્તિ કરી તો એમ કહે છે કે ખલાસ. એના જેવી કોઈ અદભુત શક્તિ, એક આરહંત્યનું ચૈતન્ય પ્રગટ થયા વગર રહેતું નથી. આપણે ખાલી હૃદયપૂર્વક એની સાથે જોડાણ કરવાનું છે. હું અમદાવાદના એક નવીનભાઈને ઓળખું છું, નવીનભાઈ ધજાવાળા તરીકે પ્રખ્યાત છે, પણ એમને 50 વર્ષથી એવો નિયમ છે, 50 વર્ષથી હવે તો ઘણી ઉંમર થઈ જશે કદાચ, પણ મેં એમને જોયા છે 40 થી 50 વર્ષ લાગ લગાડ રોજ 50 જિનાલયોના દર્શન ન કરે ત્યાં સુધી નૌકાશી નહીં કરવાની. તમે કોઈ વ્યક્તિ 50 જિનાલયના 10 વાગે ઘરે આવે પછીનો કોર્સી કરે, 60 કોર્સી કરે. કાંદીવલીમાં એક ભાઈ છે, રોજ રોજ પૂરી મુઠનું બચકાણ કરે છે, પૂરી મુઠનું રોજ, નિત્ય ડેઇલી, એકય દિવસ ખાલી નહીં. પરમાત્માનો જેની સાથે એક વખત અંદર રણકાર, એવી સ્થિતિનું નિર્માણ થશે કે તમે ભગવાનની પૂજા વગર રહી નહીં શકો. તમે શરૂ કરો પછી તમે જુઓ એનો જે એનો પ્રભાવ છે ને એને અનુભવ. એક દિવસ એવું બન્યું, એને ઘરે ફોન કરીને ખબર પડી કે ઇન્કમ ટેક્સ વાળા સિક્સ સેન્સ કામ કરે છે. તમે દેવલોકના દેવ તરીકે બનીને કે ઇન્દ્ર મહારાજ બનીને અભિષેક કરો તો ઇન્દ્રમાં જે ઐશ્વર્ય હોય, ઇન્દ્રમાં જે તાકાત હોય, ઇન્દ્રમાં જે આગળનું જોવાની જે શક્તિ હોય, એનો લિસોટ હોય, એનો ગ્લિમ્સ તમારામાં પણ આવ્યા વગર રહેવી. 15 દિવસ પછી શું થશે એની આગોતરી જાણ આપણને થયા વગર રહે નહીં. સામેવાળો માણસ બેઠો હોય તો તરત ખબર પડે કે હવે એ શું બોલશે અને શું નહીં બોલે. એમને ખબર પડી ગઈ એટલે તરત આવ્યા ઘરે. એ ઘરે નહીં આવ્યા, પોતાની બેંકમાં ગયા, જે કંઈ એડજસ્ટમેન્ટ બધું કરવાનું તે કરી લીધું. અને પછી એવી ભયંકર રેડ એકચ્યુઅલી બન્યું. તો એવું કે એમને એમના ગુરુજીએ કીધેલું કે તમે આ બધું શેરબજારની એપ્લિકેશનના અને મલ્ટિપલ એપ્લિકેશન ધંધા કરો બધું બંધ કરો એમ. કલ્યાણ બાપા એમના ગુરુદેવ કે હા સાહેબ વિચારું છું, નક્કી પણ કરી દીધું, પણ હવે એ બધું પાથરેલું એવું પેલી મલ્ટિપલ એપ્લિકેશન્સ કરે, ખોટું કામ કરે, એટલે એનું ફળ આવ્યું તરત. કે જે મારો જ માંગ હતો. અને એવી સ્થિતિ થઈ કે ઘરમાં 3 દિવસ સુધી લોટના ડબ્બામાં પાણી નાખીને ગરમ કરીને રાબ બનાવીને પીવા પડ્યા. દર પૂનમે શંખેશ્વર જાત્રા કરવા જાય. હવે ખિસ્સામાં આવવા જવાના ભાડાના 39 રૂપિયા હતા એ જમાના, એ નીકળ્યા નહીં. એ કે ત્યાં જઈને તો આંબેલ કરી લેતે, પણ 39 રૂપિયા તો જોઈને એ હતા નહીં. અને શ્રાવક હાથ તો લાંબો કરે નહીં, મરું પણ માંગું નહીં, અપને તન કે કાજ પરમારથ કે કારણ મોહે માગત ના આવેલા, મરી જાય પણ હાથ લાંબો ન કરે. એ કે એ પૂનમ મારી પડી ઘણા વર્ષો પછી. અને હું ધ્રુસકે ને ધ્રુસકે એક જીન મંદિરમાં જઈને રડી પડ્યો કે ભગવાન આ સ્થિતિમાંથી જો બહાર નીકળીશ તો આખા ભારતભરના જીન મંદિરો માટેનું કંઈક વિશિષ્ટ કાર્ય કરીશ. પછી તો સ્થિતિ એવી કે 1.5 કરોડ તો દેવદ્રવ્યના બાકી હતા ભરવાના,
એકાદ બે કરોડ બીજાને આપવાના, બાકી 5 કરોડ 4-5 કરોડ ની લાયબિલિટી, અને દેશમાં ગયા કે હવે થોડા દિવસ ત્યાં રહી આવું, ગમે તેમ કરીને કોઈની પાસેથી ભાડું મળ્યું ને ગયા કોઈની ગાડી જતી હતી એમાં, અને પછી જૂના બધા પોટકા હતા એ કાઢવા માંડ્યા. ત્યાં પણ ભગવાનની પૂજા નથી છોડતા, દર્શન નથી છોડતા, જેટલા જૈન મંદિરો છે એના. ચાહે મન થાય કે ન થાય પણ ભગવાનની અષ્ટપ્રકારી પૂજા કરો, મન ઈચ્છા ઓછી હોય તો પણ. ઘણા લોકો આમ પૂજાના કપડા પહેરે જાય, પછી ત્યાંથી કેસર લે અને પૂજા કરીને આવી જાય. તમે જયારે જાઓ છો પૂજા કરવા માટે, તો તમે જલ પૂજા કેમ નથી કરતા, તમે અષ્ટપ્રકારી પૂજા કેમ નથી કરતા? 5-10 મિનિટ લાગશે તમને ઉતાવળ હોય તો. એક નાના સિદ્ધ જગત ભગવાન લો, જ્ઞાન કળશ ભરી આત્મા સમતા રસ ભરપૂર, શ્રીજીને નવર આવતા મારા કર્મ થાય ચક્ષુર. જો 75% આ 4 ગુજરાતી વાક્યો છે એમાં 75% તો નિશ્ચય નહીં છે, અને ગુજરાતીમાં આપે છે, સંસ્કૃતના શ્લોક નથી કે એનો અર્થ કરવાની જરૂર નથી આપણને, કે આપણને ન આવડતું હોય તો આપણને ખબર કેવી રીતે પડે. પણ કળશ કયો ભરવાનો? જ્ઞાનનો ભરવાનો છે, અને સેનાથી? સમતા રસથી એને ભરપૂર કરવાનો છે. શ્રીજીને તો એ વ્યવહાર વાક્ય થયું, પણ મારા કર્મ થાય ચકચુર. પાછું આત્માની વાત આવી, નિશ્ચય નહીં આવે પાછો, કે સ્નાન પ્રભુને કરાવવાનું અને હળવા આપણે થવાનું, ચોખ્ખા આપણે થવાનું, હળવા ફૂલ થવાનું. આપણું આપણને સૌથી મોટું ફળ એ મળે છે રોજ અષ્ટપ્રકારી પૂજા કરે. એક દિવસ બધા પેલા પોટલા કાઢ્યા અને અંદરથી એક શેર બજારમાં એવું પોટલું નીકળ્યું કે જેની વેલ્યુ 5-7 કરોડ હતી, એમને ખબર જ નથી, એમને તો મૂકી દીધેલા અંદર, અને એ આવીને વેચીને પછી જેટલાને લાયબિલિટી પેલા દેવદ્રવ્યના પૈસા પર, પછી 1 કરોડ રૂપિયા બચાવ્યા એની ફિક્સ ડિપોઝિટ કરી એમને. અને એમણે નક્કી કર્યું કે હું દરેક જૈન મંદિરમાં ધજા ફ્રીમાં આપીશ. બધા મંદિરોને લેટર લખ્યો કે તમારે ધજા મારી પાસેથી મંગાવવાની, તમારે એનું દંડનું માપ, એમાં કેટલી વીંટી છે દંડમાં એ, અને ઉપર પાટ કેટલી છે એટલે એની એના પરથી પહોળાઈ ખબર પડે પાટ પરથી. તમે માનસો નહીં, અત્યાર સુધીમાં આ ભાગ્યશાળીએ ઘણા વર્ષો પહેલાં મેં રિપોર્ટ જોયો, 1,69,000 ધજાઓ ચડાવી છે. વૈશાખ વદ છઠ અને આસો સુદ દસમ 2200 જિનાલીસ ગિરિરાજ ઉપર આ પુણ્યશાળીની ધજા જાય છે, એક પણ પૈસો લેતા નથી. એકે 1,139 રૂપિયામાં દાદાના દરબારની ધજા મને પડી, અને આપણે આપતા હતા કેટલા એના, દર વર્ષે 11,000 રૂપિયા આપતા હતા. પણ પોતે બનાવી એટલે પોતાને તો કંઈ નફો લેવો નથી, પોતાને તો ભક્તિ કરવી છે. તમે તમારા જૈન મંદિરનું નામ અને એડ્રેસ એમને મોકલી આપો, અને આ ધજાનું દંડનું માપ અને પાટનું માપ પહોળાઈનું, તો એ તમારે ત્યાં 3 મહિના પહેલાં આવી જશે તમારી સાલગીરીની પહેલાં, પછી ચાહે ઘર દેરાસર હોય કે ચાહે શિખરબંદી દેરાસર. એ ધજાનું પ્રાધાન્ય એનું 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 પાવિત્ર્ય એવું છે કે અંદર અરિહંત કે સિદ્ધ પરમાત્મા બેઠા છે, એનો એ વર્ણ ઉપર દેખાય છે સફેદ અને લાલ વર્ણમાં. અંદર સિદ્ધ ભગવાન હોય એટલે કે પરિકર વગરના ભગવાન હોય, તો વચ્ચે લાલ હોય અને આજુબાજુ સફેદ હોય, તમે ધજા જોઈને કહી શકો. અને અંદર અરિહંત પરમાત્મા હોય પરિકર સાથેના, તો આજુબાજુમાં લાલ હોય ને વચ્ચે સફેદ હોય. એ ધજાનું મહાત્મ્ય એવું છે. પ્રકૃતિ છે ને જૈન મંદિરની પૂજા કરે છે એમ કે છે. પ્રકૃતિ કહે છે કે મારી પાસે કંકુ ચોખા તો છે નહીં, પણ આ સફેદ વર્ણ છે એ અક્ષત છે, અને લાલ વર્ણ છે એ કંકુ છે. એ કંકુ દ્વારા હું આ જૈન મંદિરની પૂજા કરું, પ્રકૃતિ એની પૂજા કરે છે. અને એ ધજાની ઓરાઓ એવી હોય છે આ જૈન મંદિરની કે ઉપરથી દેવલોકના દેવનું વિમાન એના ઉપરથી પસાર ન થાય જો સાતીસાઈ જૈન મંદિર હોય. આરહંત ત્યાં ચૈતન્યવાળું પ્રગટ થયેલું હોય તો એ ધજા સમજો અહીંયા હોય તો એ જેવું ફ્લાઇટ આવે એટલે એને આમ ગોળ આંટો મારીને પછી જવું પડે, આના પરથી પાસ ન થઈ શકે. 50,000 જિનાલયો આ સૃષ્ટિ પર ઉભા હશે ઓછામાં ઓછા, કારણ કે અમે લોકોએ 10,000 જિનાલયોના 18 અભિષેક કરેલા 100 વર્ષ પ્રાચીન થોડા સમય પહેલા, તો હવે એ તો ઘણા વર્ષો પહેલાની વાત છે. અને 100 વર્ષમાં તો બીજા 35-40,000 જૈન મંદિરો થયા હશે ઘરદેરાસર સાથે. એકલા મુંબઈની અંદર 400-500 ઘરદેરાસરથી વધારે હશે, 250-300 તો શિખરબંદી જિનાલય એકલા મુંબઈની અંદર છે. અમારી પાસે બધો ડેટા છે, આખા ભારતભરના 15-17-18,000 જૈન મંદિરોની બધી વિગતો અત્યારે બહાર ફરી રહી છે. અને હજી તો ઘણા એવા હશે કે જેની એન્ટ્રી એમાં નહીં થઈ હોય, ઘરદેરાસરને ગણીએ તો કેટલા થયા હશે. તો એ બધી જે પૂજા થઈ રહી છે એ પૂજા એ આપણી આપણા માટે સર્વોત્કૃષ્ટ શ્રેષ્ઠ પૂજા, એમાં કહું છું ને કે જલ પૂજા છે. એક આવ્યો ભીલ, એની પાસે બેલેન્સ શીટમાં ખાલી 2 જ વસ્તુ, 1 કોતળી અને હાથમાં 1 ભાલો, બીજું કાંઈ નહીં. કળશ ક્યાંથી હોય એને, પણ એને ભગવાનની ભક્તિ કરવાનું બહુ મન. હવે કળશ હતો નહીં એટલે મોઢામાં પાણી ભરીને આવે, 12 વાગ્યાના સમયે ફૂ એમ કરીને ભગવાન પર અભિષેક કરે. આમ તો આશા જ ના કહેવાય, આવી રીતે પૂજા થાય નહીં. પણ શાસ્ત્રકારો એમ કહે છે કે તમારું અંદરનું બહુમાન છે ને, આદર અને બહુમાન, આ આસાધના છે ને એના એનું નિવારણ થઈ શકે એવું છે. પણ અંદર પ્રભુ હૃદયનો જે ભગવાન પ્રત્યેનો બહુમાન ભાવ છે એ ક્યારે પણ ઓછો ના થવો જોઈએ. એ એમણે ખાસ
અદભુત વાત કરી છે એમ. અને માટે જ એમ લખ્યું છે આપણે ત્યાં કે ચાહે કુછ ભી હો જાય પણ ભગવાન પ્રત્યેના બહુમાન ભાવને તમે ઓછો નહીં કરતા. બસ આ આગમમાં આવેલું દ્રષ્ટાંત છે. અને જૈનેતરના મંદિરમાં એ રોજ આવે અને પછી જ્યારે એ અભિષેક કરીને બેસે તો એના ભગવાન એની સાથે વાતો કરે, ગોઠડી કરે. પેલા પૂજારીને તો હું 24 કલાક ભક્તિ કરું છું, આ ભગવાન કોઈ દિવસ મારી સાથે વાત નથી કરતા, અને આ તો 5 મિનિટ માટે આવે છે, મોઢામાં પાણી લઈને આવે છે અને આમ ફૂ કરે. કમાલ છે, ભગવાન એની સાથે વાતો કરે છે. અને એ કહે છે કે બહાર નીકળ્યા અને તરત સાંજે એને મંગલી કર્યું, બીજે દિવસે સવારે પૂજારીએ ખોલ્યું તો એ ભગવાનની જમણી આંખ નહોતી. પેલા પૂજારી તો કોઈ કાલ તો બરાબર મંગલી કર્યું ત્યારે બરાબર હતું, અત્યારે ક્યાં ગઈ? એટલે બધા કબાટો ખોલી નાખે છે, આખું મંદિર સાફ કરે છે, દોડાદોડી કરી નાખે છે, ક્યાંય મળતું નથી. અને 12 વાગ્યાનો સમય થયો, પેલો ભીલ આવે છે. આપણે તો અભિષેક કરીએ એ પૂજારી તું અંગુષા કરી લેજે, કોઈ ઓર્ડર બોર્ડર નહીં. પણ એને જોયું કે ભગવાનની જમણી આંખ નથી, સીધો ભાલો લઈને પોતાની આંખમાં માર્યો, પોતાની જમણી આંખ કાઢીને ભગવાનને લગાડી દીધી કે ભગવાન આપ ચક્ષુ વગર શોધતા નથી. બસ ત્યારે પેલા પૂજારીને થયું કે આ ભગવાન સાથે, ભગવાન એની સાથે વાત કેમ કરે. આપણું જ્યારે જલ પૂજાની અંદર મસ્તિષ્કથી અભિષેક કરવાનો છે, આખો કળશ સંપૂર્ણ ભરવાનો છે, એટલે પૂર્ણ કળશની વાત આવે છે. આપણે તો અધૂરો નહીં રાખવાનો, આમ છલકાયેલો રાખવાનો. અચ્છા, એના ઉપર એક ધ્રોનું ઘાસ ભરવું જોઈએ. જ્યારે શાંતિ કળશ વગેરેની વિધિ થાય ને તો ઇલેક્ટ્રોમેગ્નેટિક ફિલ્ડ્સ પેદા થાય છે એની અંદર. આ ધ્રોના ઘાસની વિધિ આપણે ત્યાં શાસ્ત્રમાં હતી. અને જ્યારે પેલા આપણા જે બોલનાર હોય એના બોલનારના હાથની અંદર પણ સાથીઓ કરવાનો, અને સાથીઓ કરીને એમાં પુષ્પ અક્ષત વગેરે મૂકીને એના હાથમાં એક કળશ ભરેલો રાખવાનો, અને પછી એ શરૂ કરે નૌકાર ઉપસગ્રહ મોટી શાંતિ વગેરે. અને મસ્તકે દાતવ્ય મિતિ આવે એટલે એના કળશની અંદર પણ, અને જે ભાઈ કળશમાં બેઠા હોય એના કળશની અંદર પણ પેલું લાગેલું હોય ધ્રોનું ઘાસ. અને પછી મસ્તકે દાતવ્ય મિતિ આવે ત્યારે જે ઉદ્ઘોષક હોય એના માથા, એના હાથમાં જે કળશ હોય એનાથી એમણે બધી જગ્યા પર અભિષેક કરવાનો, એટલે બધાના મસ્તિષ્ક પર છાંટવાનું હોય છે. એટલે ઓલી જે ધારા હોય છે ધારાને નહીં ટચ કરવાની, એને ડિસ્ટર્બ નહીં કરવાની. તો એ અભિષેક હંમેશા આપણો કળશ આપણે અડધો લઈને બીજા બેન તમે કરો, બાકીનું એમ નહીં, આપણે પૂર્ણ કળશ કરવાનો. તમે બાજુમાં બેસી જાઓ એક નાનકડા ભગવાનને લઈને, શાંતિથી અષ્ટપ્રકારની પૂજા કરો. ત્યાં કદાચ વ્યવસ્થામાં સાથ આપવો છે, ભાઈઓએ બધાએ ભગવાનની જમણી બાજુ જ ઊભા રહેવું છે. નહીં નહીં, ખાલી જગ્યાએ તમે અહીં આવજો નહીં, બહેનોએ બધાએ ડાબી બાજુથી જ કરવાનું, ભગવાનના ડાબી બાજુથી. એ વ્યવસ્થા છે, એની પાછળના કારણો છે બધા, સમજણપૂર્વક આ વ્યવસ્થા મૂકવામાં આવેલી છે. અને એ મસ્તિષ્ક ઉપર પુષ્પ રાખીને મેં લાસ્ટ ટાઈમ કીધેલું કે અહીંયા બ્રહ્મરંધ્રની અંદર ડાયરેક્ટ અભિષેક નહીં કરવાનો. ઘણા કે પુષ્પ રહેતું નથી, અરે તમે વેણી બનાવી નાખો, અને વેણી બનાવીને તમે એને ઉપરથી આમ બરાબર લગાડી દો, અહીંયા મસ્તિષ્કમાં જે ઉપરનો ભાગ હોય તો બરાબર વેણી બેસી જશે. ફૂલ 4-5 ભેગા કરીને તમે દોરાથી બાંધી દેશો તો પણ એ ફૂલ ત્યાં ટકી રહેશે. નાના ભગવાન હોય તો આમ તમે આ ભીતને અરસેલીને ભગવાનને રાખો અને ઉપર પુષ્પ મૂકી દો તો પણ પુષ્પ નીચે નહીં આવે. અને પુષ્પની ઉપર અભિષેક કરો, એક જ જગ્યા પરથી અભિષેક કરો. પછી આપણે ત્યાં શું કરે, પહેલાં દૂધનો અભિષેક ચાલે, પછી બધા પાણીનો અભિષેક કરે. આ દૂધ એ પાણી જ છે, પણ એ ક્ષીરોદધીના જળનો આ કલર સફેદ કલર છે, એટલે એની રેપ્લિકા સ્વરૂપે, એની પ્રતિકૃતિ સ્વરૂપે આપણે અહીંયા, પણ એ જળની પૂજા છે, જલ પૂજા જુગતે કરો. જ્ઞાન કળશ ભર્યાત્મા એ પાણી વખતે બોલવાનું. અને મેરુ શિખરે છે, મેરુ શિખર નવરાવે નથી, મેરુ શિખરે નવરાવે એમ શબ્દ છે ખરેખર. આપણે બધા શું કહીએ, મેરુ શિખર નવરાવે, એટલે મેરુ શિખરનો અભિષેક થયો. મેરુ શિખરે જે પરમાત્મા બિરાજમાન છે એનો અભિષેક છે. અને જ્ઞાન કળશ ભરી આત્મા સમ એ ઓમ બ્રીમ પરમુસાય જન્મ જન્મ જલમ યજા મહેશ્વાહ, જલમ પૂજા યજા મહે, પૂજા મહેશ્વાહ નહીં, જલમ યજા મહેશ્વાહ. અને પછી મસ્તિષ્ક ઉપર આ પુષ્પ રાખ્યું હોય એના પર અભિષેક કરવાનો છે. આ મૂળ વિધિ છે. અને એ પ્રમાણે જો બરાબર અભિષેક થાય તો પછી એક જણ, એક છેલ્લી વ્યક્તિ હોય એ વ્યક્તિ પછી જળથી કરે તો ચાલે. આપણે કંઈ ફરી વાર જળ માટે પાછું લાઈન લગાડવાની જરૂર નથી એમ. પણ અત્યારે આમ ટેવ પડી ગઈ છે કે પહેલાં દૂધનો અભિષેક થાય અને પછી પાણીનો અભિષેક થાય. પછી કોઈ પાણીવાળા દૂધવાળ કરો છે, નહીં નહીં, એ પાણીનો અભિષેક ચાલુ થઈ ગયો, દૂધનો નહીં કરતા, એવું કંઈ કરું ને. ભલે કોઈ આવે ફરીવાર કરે તો કંઈ વાંધો નથી, છેલ્લે તમે જલથી એને શુદ્ધ કરી નાખો, કારણ કે દૂધ એ પોતે જળ સ્વરૂપે જ છે. સમય આપણો પૂર્ણ થવા આવ્યો છે, 8:05 બરાબર આપણે પૂર્ણ કરવાની વાત છે. તો જીનાજ્ઞા વિરુદ્ધ કંઈ પણ પ્રરૂપ ના થઈ હોય તો અંતર, કારણ કે 8:15 પાછો અંકિતભાઈનો ફરીવાર બીજો ક્લાસ છે, એમને કોઈને ટાઈમ આપેલો છે એટલા માટે.
તો બહુ જ શાંતિથી આપણે સાંભળ્યો. જલપૂજાના હજી ઘણા રહસ્યો બાકી છે, જ્યારે પણ સમયની અનુકૂળતા હશે એમને અંકિતભાઈને રજા આપશે એટલે આપણે ફરી એકવાર મળશું. હાજી જી સાહેબ, પ્રણામ પ્રણામ. પૂર્ણિમાબેન કેમ છો? તમે કહ્યું એક નાની સ્તુતિ બનાવી છે સર, બહુ બહુ સરસ. પ્રકાશો પ્લીઝ. હાજી ખાસ નથી પણ બોલું છું. ના ના, ખાસ જ હશે, તમારો ભાવ છે એ ખાસ છે બસ. હાજી હાજી. ખૂબ આનંદ થયો હાજી. ધન્યવાદ. હાજી પ્રણામ પ્રણામ.